નિરાલી કાલે તમે કહ્યું હતું કે આપણી પાસે દર્શન છે પણ અનુભવ નથી. ડઝ ધેટ મીન કે દોષ છે એવી ખબર છે પણ બહાર આવવાનો અનુભવ નથી? એ તો હોય જ, મૂળ દર્શન છે એટલે હું આત્મા છું એવું ભાન થયું, એને આત્મદર્શન થયું કહેવાય. આત્મા અનુભવ નથી એમ, આત્મા સંબંધી. પછી પેલા દોષનું તો ખબર જ, દોષનું તો ખરું જ, અમુક હું સાચી છું તો કેવી આપણે હજુ એની ઉપર તો પ્રતીતિ નથી બેઠી કે આ દોષ ખોટો કહેવાય, એને એક કરેક્ટ જ માન્યો છે. અને એવા તો કેટલા બધા દોષો છે કે જેની ઉપર આવરણ હજુ એક પડે ખસ્યું નથી, એટલે એ બધા દોષને તો આપણે અડ્યા જ નથી. આ તો ફક્ત હું શુદ્ધાત્મા છું એમાં પણ દર્શન થયું, પ્રતીતિ બેઠી, અને હું નિરાલી નથી એની સમજણ પડી. હું નિરાલી છું માનીને જે જે માલ ભરેલો ને એ તો ઘણો બધો ચોખ્ખો કરવાનો બાકી છે, માન ને મોહ ને બધું. અનુભવ લેવા માટે તમે જાગૃતિ તપ અનુભવની પ્રોસેસ કહી એક્ઝામ્પલ આપીને સમજાવશો. એટલે આમાં કેવું છે કે હવે હું શુદ્ધાત્મા છું ભાન તો થયું આપણને, પણ કોઈ કે ને નિરાલી બધી આવડત છે એની ડખાડખ જ કરે છે દરેક કામમાં, અને તરત અહંકાર ઉછળે કે મેં શું બગાડ્યું, મારી ભૂલ કેમ કાઢો છો. તે વખતે મેં હું શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ બેઠેલી હોય તો પછી પેલી જાગૃતિ આવે કે આ નિરાલીને કહે છે મને નહીં, હું તો શુદ્ધાત્મા છું. અને જાગૃતિ આવે ને તો તપ થાય, તો આ નિરાલીને માટે વાંકું બોલાય છે, મારી માટે નહીં, હું તો શુદ્ધાત્મા છું. અને એ તપ કરીને પછી નિર્દોષ જોવાનો કે ના, એનો દોષ નથી, મારો અહંકાર તોડી આપે છે અને મારી ભૂલ તો છે જ ને, મેં ડખાડખી કરી બધાના કામમાં, બરોબર છે. એટલે નિરાલીને કહે તે ભૂલ તો કરી છે ને, એક્સેપ્ટ કર. એટલે એવું જુદું રાખીએ એને તપ કહેવાય. એટલે જુદું પાડવું એ જાગૃતિ છે, અને પેલું બુદ્ધિ અહંકાર બળે છે એને જોઈએ આપણે કે અહંકારને ભોગવટો આવ્યો એ નમ તપ. જેમ હોળી સળગતી હોય તો જોયા કરીએ તો આપણને તપ થયું કહેવાય. એ સળગીને પછી રાખ થઈ જશે અહંકારની, ત્યારે આપણે શું કરીએ છીએ, બુદ્ધિથી રક્ષણ કરીએ છીએ. કોણ બોલે છે એની સાથે વાત જ નહીં કરે, તો ફાલતુ માણસો છે. આપણે બોલો, આપણે આપણી બુદ્ધિથી ઉડાડી દઈએ છીએ. એ કોક દાડો દોષ આપણને દેખવાનો અવસર મળ્યો હોય, કોઈ લોકો અરીસો દોષ બતાડતો હોય તો અરીસાને તોડી નાખવાનો હોય, તો આપણે દોષને તોડી નાખીએ, અરીસાને તોડી નાખીએ છીએ, એટલે દોષ બતાડનારા ઉડાડી દીધા. એટલે આપણી આર્ગ્યુમેન્ટ જે થાય છે ને એ દોષને રક્ષણ કરીએ છીએ, પછી દોષ ખસે જ નહીં ને. અને આ અનુભવ અનુભવનું કેવી રીતે, અનુભવ એટલે શું, આ જાગૃતિ રહી ને પછી કોઈ નિરાલીનું વાંકું બોલે તો અનુભવ થયો હોય તો શું થાય, તરત રહે જુદું જ રહે. પરંતુ નિરાલીને કહે છે હું શુદ્ધાત્મા છું, તમે શુદ્ધાત્મા, નિરાલીનો અહંકારનો હતો એ બધો ચોખ્ખો થયો, ચાલો ઉપકારી છે. પછી આશીર્વાદ આપીને મેં જાગૃતિ રહે ને આશીર્વાદ આપે કે ઉપકારી છે, ચાલો મને દોષમાંથી છોડાયા, ત્યારે અનુભવ ટચ થયો હોય ને ત્યારે પછી એને નિમિત્ત ગુનેગાર છે રક્ષણ કરવાનું કશું હોય જ નહીં, નિર્દોષ જ દેખાય એને. અનુભવ લેવો એટલે એક્ઝેક્ટલી સાયન્સ શું કહે છે, દોષમાંથી બહાર આવવાનો એક્સપિરિયન્સ લેવાનો. કે દોષ એટલે અહંકાર બુદ્ધિ મનની ગાંઠો બધી એ બધી દોષો છે, એ દોષોમાં આપણે એકાકાર રહીએ છીએ. તો આપણે પહેલાં જાગૃતિ રાખવા માંગીએ છીએ, જુદી રાખો, આપણો નથી આ વિનાશી માલ છે નહીં. અને ભૂલો કબૂલ કરવામાં વાંધો શું છે, આપણી આબરૂ ત્યાં બગડવાની છે, પણ અહંકારને આબરૂ છે કે મારું ખરાબ દેખાશે. તો કે ના, જે મારે મોક્ષે જવું છે, આ ખરાબને સારું બધું રિલેટિવનું છે, ત્યાં જ એને જાગૃતિ રહે કે ના આ ખુલ્લું તો કરો. એટલે આ રક્ષણ થઈ જાય છે અને સામાન્ય ગુનેગાર જોઈ લઈએ છે એ વસ્તુ સામે આપણે સમજણ પડે, જાગૃતિ મળે છે કે ના આ વિનાશી વસ્તુ છે, એની કિંમત નથી, હું શુદ્ધાત્મા છું, અને દોષ ખાલી થશે તો મારો વહેલો મોક્ષ થશે. એટલે મોક્ષના ધ્યેય સાથે સામે આપણે આ હિતકારી થાય છે, આપણે આ દોષો ઓછા થતા જાય કોઈ બતાડે તો, રક્ષણ કરવાનું રહે જ નહીં પછી. એ જાગૃતિ એક સ્ટેપ અને પછી અનુભવ, એની અનુભવ એનું પરિણામ છે. જાગૃતિ વધાર્યા કરો ને એનું ફળ જ પછી અનુભવ આવશે, જે બાબતમાં જે દોષ ખલાસ થશે તો આપણને પછી એ અંદર અડશે જ નહીં, ભોગવટો જ નહીં આવે, એ અનુભવ ઉત્પન્ન થયો કહેવાશે. એટલે પછી નેક્સ્ટ ટાઈમ એવી સિચ્યુએશન ફરીવાર આવે જ્યાં આ પ્રોસેસ માં, હા, એવું અપમાન આવે ને ત્યારે આપણને સેજે સમતા રહે, સમતા રહી ને એના અનુભવ અને સંભાવ ગોઠવવો પડે છે, એના જાગૃતિ. એટલે જ્યાં જ્યાં આવી સિચ્યુએશન થઈ ગઈ અને મેબી 10% પણ તપ થયું હોય તો એટલા પર્સન્ટનો અનુભવ ગેઇન કર્યો, અનુભવ કરતા હજુ કચરો બળે છે થોડોક,
હજુ લાકડું બળતા પેલા પાણી નાખી દીધું એટલે પછી ટાળું પડી જશે. હવે ફરી લોકો સળગાવશે ત્યારે સળગશે ને પછી પાછું બળવા દેવાનું. ઢાળું પડી દઈએ છીએ આપણે. ખરેખર ખોદી ખોદીને સંકોરી સંકોરીને જાગ્રત રાખવા જેવું હતું એ થોડી વાર પછી પાછું યાદ આવું જાય, આવું એમણે કહ્યું આપણા નક્કી ભૂલ હોવી જોઈએ. તે પાછી બુદ્ધિ કહે છે હવે છે જ નહીં, શું મગજ મારી, એને ટાઈમ કેટલો બગડે, કામ ક્યારે કરીશું. એટલે પાછી કહે તું ચૂપ, જરા નવરા પડે એટલે ભૂલને યાદ કરવાની હોય. તો આપણે ભૂલને, પોતાની ભૂલને જોવાની દ્રષ્ટિ જ નથી રાખતા, બીજાને ગુનેગાર ઠરાયા કરે. રામભાઈ, જૂની એડિશન પાનો 105માં અમે જ્ઞાની દેહધારી પરમાત્મા, જ્ઞાની પુરુષ પોતે દેહધારી રૂપે પરમાત્મા જ કહેવાય. ઉપરના વાક્યો અમારે મહાત્માઓને વધારે વધારે મોક્ષ માર્ગ માટે લાભ લેવો હોય તો કઈ રીતે લેવાય? ઉપરના વાક્યથી દાદા ખરેખર મહાત્માને શું જણાવવા માગે છે તે કૃપા કરશો. એમના અનુભવથી જ એ પોતે વધતા વધતા આ પદે પામ્યા છે અને એ જ અનુભવ એમણે આપણી માટે ખુલ્લો કર્યો છે. સમજાય ને? આપે ઘણી વાર કીધું છે કે મને દાદા પ્રત્યક્ષ જ ભગવાન દેખાતા હતા, તો હવે એ એક્ઝેક્ટ કઈ રીતે આપ એમાં જોતા હતા અથવા અમારે કઈ રીતે જો એ પૂછવાનો આશય છે. આમ તો ડોક્ટર કહેશે તમે આટલું જરા 6 કલાક નથી ખાતા, ના ખાઓ, બપોરે સલાડ અને ફ્રૂટ ખાઓ અને સાંજે સાદું જ ભોજન લો તો તબિયત સારી થાય. તો આપણે કેવું આમ દિલથી સ્વીકાર્યું, અનુભવી માણસ છે ને, અને આપણે એક અવતારની તબિયત સારી થવા માટે આમ અથાક પ્રયત્ન આદરી દીધો. અને હવે તબિયત સારી હોય છે, 7 મહિનાથી આપણે નિયમથી એક ટાઈમ ખાતા નથી અને ફ્રૂટ અને સલાડ બપોરે ખાવાનું, સાંજે એક ટાઈમ સાદું ભોજન લેવાનું, સવારે ચા પણ છોડી દીધી, હવે અડતો જ નથી હું. તો કેટલું બધું તબિયત સારી રહે છે ને. બરોબર. તો બોલો, આત્મા સારો થવા માટે દાદાએ આટલું બધું કહ્યું, થોડું તો માનો. અને એક ડોક્ટર બોલો, એક અવતારનું સુધારે અવતાર, અને તે અવતાર ક્યાં આખો બાકી રહ્યો છે, થોડા રહ્યા 5-5 વર્ષ. પણ ખરેખર તો અનંત અવતારનું મરણ ટળે એવું આ દાદા પ્રત્યક્ષ ભગવાન દેહધારી પરમાત્મા સ્વરૂપે અને અત્યંત કરુણાથી, નિષ્કામ કરુણા, કંઈ આપણી પાસે એમને જોઈતું નથી. અને કેટલું બધું એક રીતે નહીં તો બીજી રીતે, ત્રીજી રીતે, ચોથી રીતે, પાંચમી રીતે, છઠ્ઠી રીતે, સાતમી, હજારો રીતે આપણને આમ નાના બાળકને આમ કે કોળીઓ આમ ચાવતા ના ફાવતો તો ચાવળીને મોઢા મૂકી આપે છે. આપણે ફક્ત દિલથી સ્વીકારો, દાદા કહે છે એવું મારે જીવન ગોઠવવું છે. રાજી ક્યારે થશે દાદા, એમની કયા પ્રમાણે ચાલીશું તો આજ્ઞા પાળો તો દાદા રાજી. રાજી પો મળશે તો કૃપા ઉતરશે, કૃપા મળશે તો તેના રૂપ થઈશું આપણે. એટલે આમાં આટલું છે કે પ્રત્યક્ષ આજે કહે ને કે આપણી માટે પ્રત્યક્ષ ભગવાન સમાન છે. ભલે એ પોતે કબૂલ કરે છે ભાઈ હું કઈ પૂર્ણ ભગવાન થયો નથી, દાદા ભગવાન એ જ પૂર્ણ ભગવાન છે અને મારે 4 ડિગ્રી ઓછી છે. હવે આપણે તો કહે ને કે ભૂમિઓ એ જ ભગવાન મળ્યા મોક્ષ માર્ગમાં, હવે તમને આગળનો રસ્તો તમે પૂરો કરાવજો. કાં જંગલમાં અટવાયેલા જતા, ભટકતા હતા કશાયોમાં, રાગ દ્વેષ મોહ બધા, થોડું શાંતિ આપી તો હવે પછી દિલથી સિન્સિયર રહેવાનું હોય કે તમારી આજ્ઞા એ જ ધર્મ, તમારી આજ્ઞા એ જ મારી માટે તપ. અને એમનું સર્વસ્વ શબ્દે શબ્દ એટલે આપણી માટે બ્રહ્મ વાક્ય, એ જ આપણા જીવનમાં ખરેખર તો એટલી બધી ભક્તિ હોય, એટલો બધો ઉલ્લાસ હોય, એટલો બધો અહોભાવ હોય ને, એ શબ્દ હૃદયમાં ધારણ થઈ જાય ને પછી બીજે દાડે આમ તો ડોક્ટરે કહ્યું 6 કલાક નહીં ખાવાથી તબિયત વધારે સારી રહેશે, નિશ્ચય બીજે દાડે ફરી વર્તનમાં આવી જાય છે. બોલો, એટલું બધું અહો, બોલો એવું આ વર્તનમાં લાવવાની જરૂર છે દાદા એ કહ્યું એટલે બ્રહ્મ વાક્ય. અને હવે કદાચ બધી બુદ્ધિને કચકચ કરતા હોય તો કે તું બેસ છાની માની તારી વાત બાજુમાં, એ પોતાની બુદ્ધિને, અને આપણે દાદાની આજ્ઞા આરાધનમાં પકડી જાય આગળ વધવાનું. દીપકભાઈ, હજી પણ જે જાણવું છે એ છે કે તમે જે રીતે દાદામાં નિરૂમામાં પ્રત્યક્ષ ભગવાન જોતા હતા એની પાછળની કઈ દ્રષ્ટિ હતી અથવા તો શું કી હતી માસ્ટર કી, એ તો જણાવો તો અમારે. જોતા હતા એટલે હતા એટલે જોતા હતા વળી, એટલે એવું છે જ વળી, એમાં તો કઈ હવે એ દ્રષ્ટિ એટલે હવે તમે જવે પેલા એમને વેટલબેન કહો તમે આ હીરો છે એ કેવી રીતે કહી શકો 5 લાખનો છે? મને તો ચશ્મા પહેર્યા પછી કઈ ખબર નથી પડતી 5 લાખનો હીરો ના 3 લાખનો હીરો ના, તો
કાચ છે એનું કઈ કાંઈ ખબર પડતી નથી, તો કે મારી પાસે બેસવું પડે થોડા દાડા, શીખવાડી દઈશ તમને. એટલે આપણે આ સત્સંગમાં પડી રહીએ છીએ ને તો આપણી દ્રષ્ટિ ઉઘાડ થતી જાય છે. અને ખરેખર દરેકે તમે ઓળખ્યા છે દાદાને, નિરૂપાને તમારે અમુક ડિગ્રીથી ઓળખાય, બીજા અમુક ડિગ્રીથી ઓળખાય, દરેકે વિશેષતાએ કરીને દાદાને ઓળખ્યા છે. તેથી જ આ ટોળામાં આપણે પડી રહ્યા છીએ, ચોંટ્યા છીએ અહીંયા. આ તો દરેકને હોય ને, એટલે આપણે આપણે અભેદતાને એને આપના સર્વોત્કૃષ્ટ સદગુણો, એટલે પ્રત્યેક સમકીદારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે વારંવાર ત્રિકાળ નમસ્કાર કરી એટલી પ્રાર્થના કરું છું કે એમના એમને સદગુણો પ્રગટતા હો. તો આ ખરેખર બધાના ગુણો આપણા પ્રગટ થશે જ. આ બધા પહેલ કોઈકે આ એંગલથી જોયો હીરો, કોઈકે આ એંગલથી જોયો, કોઈકે આ એંગલથી જોયો, દરેકની જુદી જુદી દ્રષ્ટિ હોય. અને આ બધાના અનુભવો આપણે સાંભળીએ સમજીએ તો આપણને લાગે અહોભાવ થાય. એ સાચી વાત છે, દાદાને આ રીતે પણ કરેક્ટ ઓળખ્યા છે એમણે, અને એ જ દ્રષ્ટિ ખુલતી જશે આપણી. અને આપણે જે રીતે ઓળખ્યા છે એ કરેક્ટ જ છે. એટલે આપણે આ બધી વાતો ચીતો થાય એમાં અહોભાવ થતો જશે આપણને. એટલે આમાં શું હોય છે દીપકભાઈ, કે અત્યારે અમે જે એંગલથી જોયા છે એના કરતાં પ્રત્યક્ષ પ્રગટ દેહધારી પરમાત્મા સંપૂર્ણ રૂપે દેખાય એ માટે જે ખૂટે છે એ કઈ રીતે પૂરું થાય? આમાં કેવું છે કે આ પૈસાદાર માણસ છે, પૈસાદાર માણસ છે, પછી ખબર નહીં પાસે 3 લાખ રૂપિયા છે તો પેલા પાસે 5 લાખ છે, તો એની કરતા વધારે પૈસાદાર કહે. એ 3 કરોડ, હા 3 કરોડ વાળો એની માટે વધારે હોવા છે, સમજાય એ વાત છે ને? બરોબર. પર 30 કરોડ વાળો હોય તો કે એની કરતા પેલો વધારે પૈસા, આ 3 અબજ છે એની પાસે, તો કહો સૌથી વધારે પૈસાદાર. તો એ પૈસાદાર કેમ ગણાયો? ધનવાન, એવા જ્ઞાનવાન કહેવાય. અનંત જ્ઞાન જેને પ્રગટ થયું છે, એક વાળની ટોચમાં તો દુનિયાભરના શાસ્ત્રો પૂરા થાય. કે છે અમારા માથાના જ્ઞાન જેટલું વાળ, માથાના વાળ જેટલું જ્ઞાન, એક વાળ જેટલું પ્રગટ થયું છે, એમાં દુનિયાભરના શાસ્ત્રો તો વાળની ટોચમાં પૂરા થાય. બોલો, એક અનંત જ્ઞાન વાળા જ્ઞાની એની અહોભાવ થાય કે ના થાય? પછી અને કેટલી વાતો ઓહો, આમ આપણે આપણે વિચાર્યું ના હોય કોઈ દર જિંદગીમાં. અને કેટલો આમ તાદ્રશ દર્શતાંત એમના ઉઘાડા દાખલા. હા, વાત સાચી છે, પોલીસ વાળો કાયદો હાથમાં લેવા ના પડે છે, તો આપણે આ વ્યવહારના કાયદા જગતના કાયદા કેમ હાથમાં લઈએ છીએ? દોષિત ઠરાવીને પછી એને સીધો કરો, એટલે કુદરતને રિપેર કરવા દો. એટલે આ બધી કેટલી સુંદર વાતો એમણે આપણને આપી, અને એક એક ચોપડી 14 આપતાણીઓ પ્લસ હા પ્રતિક પૈસાનો વ્યવહાર પ્રતિક અમર ને ઓહો કેટલા બધા પુસ્તકો, પ્લસ હજુ તો કેટલું બધું દાદા જ્ઞાનવાણી કેટલી બધી બાકી છે. અને એ લાગે અઢળક જ્ઞાન એમને પ્રગટ થયું, જબરજસ્ત જ્ઞાની કહેવાય. બરોબર. અને એ જ્ઞાન જ હવે પૈસા વાળા, આપણે પૈસાદારની ભક્તિ કર્યા કરવાની હોય, સાહેબ મને આ 3 લાખ આપો, મને ધંધો કંઈક કરું, માગીએ કે ના માગે. અને ખરો મિત્ર એનું નામ કે આપણને આપે પછી. તો અહીંયા આપણે જ્ઞાન માગીએ છીએ કે તમારું જ્ઞાન મને પ્રગટ થાવ, જેટલું મારા જીવનમાં મારા ગુચવાડાનો અંત લાવે શકે એટલું જ્ઞાન પ્રગટ થાય તો બહુ થઈ ગયું. આટલી જ જરૂર છે આપણને, આપણા પઝલ આપણને ઊભું ના થઈ શકે, કોઈ પરિસ્થિતિ આપણને પઝલમય ના થવી જોઈએ. મીઠા વગરનું ખાવાનું આપે કે 4 ટાઈમ ખાવાનું કહે, કે ઉપવાસ કરાવડાવે કે અપમાન કરે કે નુકસાન કરે કે ગાળો ભાંડે કે ગમે તેવું કંઈ, જે પરિસ્થિતિ આપણને નથી ગમતી એ પરિસ્થિતિ આવે ને તોય આપણે સમતા રહી શકે એવું મને જ્ઞાન હાજર રહે એ કૃપા કરો. અને એ જ આપણી માટે પછી એમને જ્ઞાનનો છાંટો આપણામાં આવી ગયો ને તો આપણે સમાધિ સમાધિ રહેશે. એટલે એ જ્ઞાનને જ આપણે અહો અહો કરી, કહો આ જ્ઞાની કેવા, કયા આધારે જ્ઞાની? તો કહો કેવું ગજબનું જ્ઞાન ખુલ્લું કર્યું કે વ્યવહારમાં આખો સિદ્ધાંત આપી દીધો. આખો નાના અજ્ઞાનીને કહે ને કે સાવ બાળકને એની ભાષામાં આખું વિજ્ઞાન સમજાય એવું આપ્યું. અનંત અવતારથી ભટકતા હતા અને કલાકમાં ઉકેલ આપી દીધો. કેવી કરુણા કરી એમણે, કેટલી કૃપા કરી. અને એ દિલમાં અહોભાવ આપણને છે અને વધારે કરવાનો છે. બળદેવભાઈ, નિમિત્તને દોષિત જોવાની ટેવ એ અજાગૃતિની નિશાની છે, પરંતુ પ્રકૃતિ અને અહંકાર છે ત્યાં સુધી નિમિત્ત દોષિત દેખાયા જ થવાના, કશા ઉભા થવાના જ, તો છાશ્યું સોનું શુદ્ધ કેવી રીતે બનાવવાનું? ના પણ આમાં કહે ને, પ્રકૃતિ એની જગ્યાએ ભલે રહી, અહંકાર એની જગ્યાએ ભલે રહ્યો, નિમિત્ત એની જગ્યાએ ભલે રહ્યો, અને દોષિત જોવાની દ્રષ્ટિ એ આપણી અણસમજણ છે, એ અણસમજણને લઈને છે. બાકી પ્રકૃતિ કઈ દોષિત, પ્રકૃતિ તો ડિસ્ચાર્જ થઈ રહી છે,
અને અહંકારને બધા જે દેખાડે આપણે એનાથી જુદા પડ્યા એટલે આપણે એને વાળો કેમ બળદેવે ઊંધું જુઓ છો, પ્રતિકોણ કરો, બહુ થઈ ગયો. નિર્દોષ જોવાની એક વખત પણ નિર્દોષ જોવાની વાત તો ખબર પડી ને, તો કે ભાઈ આપણે જે જોઈ રહ્યા છે એની કરતાં દાદા જે દેખાડી રહ્યા છે એ વાત નિર્દોષ છે, એ કરેક્ટ છે. આપણે જોઈ રહ્યા છે ઊંધું છે, તો એક એક ઓછું કરતા જશો તો ચોખ્ખો થશો. આખા ઢગલાને એકદમ આવડો મોટો નહીં, આ બધા રેતી બધું તોડી તોડીને ઢગલા કરે છે, તો આખો ઢગલો આમ ખસેડવા કંઈ ખસે, એક એક વસ્તુ કાઢતા જાઓ તો ઢગલો ખલાસ થઈ જાય કે ના થઈ જાય. એ એક એક દોષને ચોખ્ખો કરો, ધણા 25 જ દોષ દાદા કહે ચોખ્ખા કરો. દીપક, નિમિત્તને દોષિત ગણવાની જે વાત આવે છે કે કંઈ પણ સામે આવે કે ના ના જર છે, છતાં પણ એ સમયે એક એવો ક્ષણ આવી પહોંચે કે નિમિત્તને દોષિત જોવાય જ એમ, તો પ્રકૃતિને અહંકાર ત્યાં એમને એમ જ ઉભા રહે છે. એવું નથી, થોડી વાર પછી તરત હાજર થાય છે ને, તરત ખ્યાલ આવે, લગભગ 1.5 મિનિટ પછી, 2 મિનિટ પછી તરત ખ્યાલ આવે, તો પછી પતી ગયું, આપણે સાચે રસ્તે છીએ. કારણ આ જયારે નિમિત્ત આવે ને ત્યારે આપણી બુદ્ધિ પરિણામ બતાડે છે. એટલે માન અપમાન કે દુઃખ આવે તો એ ગત જન્મનું જ રેકોર્ડ છે, બધું ગત જન્મનું છે. એટલે આપણે કોઈની રીતે ત્યાં અપમાન કર્યું છે, કોઈને દુઃખ આપ્યા છે, એ શું કર્યું હશે ને, એ ઘણા બધા હોય છે, ઘણા બધા, જેમ માદો પડે માણસ તાવ આવ્યો ને એના ઘણા બધા કારણો હોઈ શકે. એટલે તમે એમ ના કે હું વરસાદમાં પલળ્યો એટલે હવે શિયાળામાં વરસાદ નહોતો તો કઈ રીતે માદા પડ્યા, તો એ પછી મૂંઝવણ થશે. એટલે આપણે કયા કારણથી ઊભું થયું ને એને બહુ શોધવા જતા નથી. પરિણામમાં જુદા રહો, નિર્દોષ જુઓ, એટલે દંડ ભોગવાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. જ્યારે તમે દોષિત જુઓ એટલે ભોગવટા આવે, ભોગવટા આવે એટલે જાગૃતિ આવે કે આ ભૂલ થઈ ગઈ, કંઈક આપણે જ ભોગવીએ છીએ, આપણી જ ભૂલ. હવે શુદ્ધ આત્મા બન્યું એ જ ન્યાય, એટલે થઈ ગયું આપણું ચોખ્ખું કરવાની દ્રષ્ટિ ખુલ્લી થઈ. થોડી વાર પછી પ્રતિકોણ કરી નાખીએ એટલે થઈ ગયું ચોખ્ખું. કયા કારણથી આવ્યું એની બહુ ઉપાધિ પડવા જેવું નથી. બાકી ગઈકાલની વાત ઉપરથી એવું લાગ્યું કે દાદાએ 3% પણ પાસ કરી દીધા, તો વાંધો શું છે. બાકી આ પૂતગલને અથવા મસુરાભાઈને બજારમાં વેચવા જાય તો 8 આના મળે ને. એ કહે ને કે આ રિલેટિવ નાદારી નીકળેલી છે અને રિયલમાં તો ભગવાન પદ છે, એટલે પછી એ પદના આધારે દાદાએ આપણને પાસ કરી દીધા છે. એટલે દુઃખી થવા જેવું નહીં, હવે આપણે કમાણી કરીને ખોટને ભરપાઈ કરી દઈશું. સમજાય ને, ગમે તેવો નાદાર શેઠ હોય પણ એની હવે એને સીટ પર બેસાડે, હવે તું તાર લે 50,000 અને ધંધો ચાલુ કરી દે, હવે રોજ રોજ કમાઈને થોડું થોડું ભરજા કરજે, તો મારે ભરીને પૂરો કરે કે ના દેવું. નવું બંધ થયું એ મહાભાગ્યશાળી આપણે, જૂની ખોટ પર ભાઈ ખોટ કોને કહેવાય. કોઈ કહે છે બળદેવભાઈ તમે આમ બસ તમે આ છોકરાનું ધ્યાન રાખો છો ને અમારું કંઈ કરતા જ નથી. બે છોકરા હોય ને ઘરમાં એટલે એક જ કચકચ કરે, તમે બસ આવા થઈ ગયા છો, મોટી ઉંમર થઈ તમે તો વધારે પક્ષપાત થતા જાય છે, મને કંઈ આપતા જ નથી, એનું જ બધું કરો. એટલે આપણે એમ જોવાનું કે આ આવ્યું ધીમેથી અંદર બળદેવભાઈને કે તું પ્રતિકોણ કર, નિમિત્ત છે, નિર્દોષ છે. હવે આ જે જે ખોટ એટલે શું, કોઈ અપમાન કરે, કોઈ આક્ષેપ આવે ત્યારે એ આક્ષેપ આવ્યો ને, જે પપ્પાજી કહેનારો હતો છોકરો એ તમને મીઠું મીઠું બોલતો હતો, હવે કડવું કડવું બોલે છે, ત્યારે પછી ખોટ મીઠું મીઠું બોલેલા ત્યારે આપણે મીઠાશ લીધી એ લીધી, એટલે આત્મામાં ખોટ ગઈ કહેવાય. કડવાશ આવે ત્યારે ક્ષમતા રાખીએ એટલે ખોટ પૂરી થાય છે. કડવાશ આવે ને જેમ તેમ બોલે છોકરા, આ તો દાખલો કહું છું, તમે ડાયા વિનયવાળા છોકરા છે, પણ આ તો એક એક્ઝામ્પલ. તો કે આપણને કડવાશ આવી ને ત્યારે ક્ષમતા રાખવાની, બળદેવભાઈ હિસાબ આવ્યો, કોઈનો દોષ નથી, જમા કરો. ત્યારે તમે જુદું રહીને બળદેવભાઈને ક્ષમતા રાખો છો ને, સંભાવ રાખો છો ને, અને એ જ ખોટ ભરપાઈ થાય છે. પૈસાની ખોટ નથી, આ દ્વેષ રાગની ખોટ છે, રાગ દ્વેષની. આપણે એક વાત આવી ને કે મારામાં જે દોષ છે એ સામે જ્યારે નિમિત્ત થઈને આવે ત્યારે એ સામે પડઘા પડ્યા હોય તો જ આવ્યો હોય ને. ગમે તો એવું ઉભરાયું એટલે નીકળ્યું તો ખરું જ ને, વરસાદ પડે તો જ નીકળે ને માલ, તો વાંધો શું છે આપણે. એટલે વરસાદ પડે એ ગુનો નથી, માલ ઉગી નીકળ્યો એ ગુનો નથી, સાફ નથી કરતા એ ગુનો છે. પણ પોતે દોષિત છે માટે સામે નિમિત્ત આવ્યું ને, એમને પોતે નહીં, તમે શુદ્ધાત્મા થયા. પણ બળદેવભાઈ નો ભરેલો માલ છે, એ ખાલી થવા માટે નિમિત્ત આવશે કે નહીં આવે. અરે ચંદુભાઈ નો માલ ભરેલો છે અપમાન વાળો, હા એ ભરેલો માલ કહેવાય. એ અપમાન લોન લઈને આયા છો તમે 10,000 બેંક માંથી, તો 10,000 પાછી વાળવી તો પડશે જ ને,
તમે કહો હું ભાઈ વેપાર કરતો હતો ત્યાં સુધી વેપારી, હવે મેં બંધ કર્યું, રિટાયર થઈ ગયો. અરે તમે રિટાયર થયા પૈસા ભરો કે છે? એટલે તમે શુદ્ધાત્મા થયા રિટાયર થયા કહેવાય, ધંધો બંધ કરી દીધો, પૈસા તો ભરવાના ઉભા જ રહ્યા. એટલે જેમ તેમ કરીને આપણે ઉકેલ લાવવો પડે. એટલે આ બેંકનું દેવું વાળવાનું છે. હવે તમે ગુનેગાર નથી, તમે બંધ કર્યો ધંધો, શુદ્ધાત્મા થઈ ગયા. કાલે એક રહસ્ય દીપકભાઈ મળ્યું આ નિર્દોષ દૃષ્ટિનું. એ તો ઘણા બધા રહસ્યો એક જ મળ્યું. એના લગતું છે કે અમે મહાત્માઓ આ નથી રાખી શકતા, જ્ઞાની કેવું રાખી શકે છે? કયો તો છેલ્લા પાના ઉપર કાલે વાત થઈ કે જ્ઞાની પુરુષની એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઊભું છે. હા, એક આખી આંગળી ઉપર અને બ્રહ્માંડ ઊભું રાખે. એ કેમ થયું એવું? તો કે ચારિત્ર બળ. ચારિત્ર બળ. અને ચારિત્ર બળ એટલે શું? તો નિર્દોષ દ્રષ્ટિ. તો હમણાં જ્ઞાનીની જે વાતો થાય છે, આવા દાદા મળ્યા, નીરુમાં મળ્યા અને આપ મળ્યા, તો એ નિર્દોષ દ્રષ્ટિમાં મેં એક વખતે આપને પ્રશ્ન પૂછેલો કે આપના મુક્ત હાસ્યનું શું રહસ્ય છે કે આ પાનામાંથી મળે છે? કે કોઈ પણ વ્યક્તિ, કાલે વિઠ્ઠલભાઈએ પૂછ્યું ને કે એક પણ નેગેટિવ આપને દેખાતો નથી, કોઈનો દોષ દેખાતો નથી, ત્યારે અમારું તો બધું હાલી જાય બીજી જ મિનિટે. એટલે અમારા મહાત્માઓને આવી નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ રામભાઈએ જેમ કહ્યું એમ પ્રત્યક્ષ જ્ઞાની તરીકે આપ અત્યારે બેઠા છો, તો આવી નિર્મળ દ્રષ્ટિ માટેનો એક સહેજ ફરી એક ઉલ્લેખ કરો ને. એટલે સહેજ એમ આમ રસ્તો બધો બહુ મળ્યો, દર્શન મળ્યું. કાલે અનુભવની વાત આવી કે દર્શનના જ ફાંફા છે, તો ભાઈ અનુભવમાં તો ક્યાં જવા છે? દર્શનનો આનંદ છે પણ અનુભવનો તો એક ટપકું એ મળ્યું નથી એમ. ના ના, મળ્યું છે ને વળી. ના, એ દર્શનમાં પ્રતીતિ થઈ ગઈ. 6 કલાક બેસી રહ્યું વગર ટેકાય એ કંઈ ઓછું એટલે બધું અનુભવ છે તો જ અહીં બેઠા છે. એટલે આવી નિર્મળ દ્રષ્ટિ કરવા માટે શું કરવું મહાત્મા હોય? હવે સા ટોળામાં પડી રહેવું અને જોવાથી શીખાય એવું છે, જોવાથી જ બધું થઈ જશે બધું. જય સચિદાન. જય જો જો જોવાથી એટલે શું? આ બધી વાતો થાય છે ને તો એ દેખાડી જ રહ્યા છે કે આ બધું અંતરની આ બધી કનેક્શન બધા શું છે દેખાડી જ રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો આ ચામડાની આંખોથી આ મૂર્તિ જોવી એ જોવું એ સ્થૂળ ભાગ છે, પણ જે વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ આપણે, કહો આ બળદેવભાઈ જુદા છે, હું શુદ્ધાત્મા છું, સામાનું આવું જુદું છે, એ શુદ્ધાત્મા છે, એ બધું જોઈ રહ્યા છીએ આપણે, સમજી રહ્યા છે. અને એ સમજ, એ દર્શન, એ જ જોવું, એનું ફળ જ આ મુક્તતા આવતી જાય છે. જેમ જેમ દોષ પરિણામ ખલાસ થતું જશે, મુક્તતા અનુભવાતી જશે, સમજાય ને? એટલે આ દર્શન એ સ્થૂળ દર્શન છે. અને પેલું દર્શન એટલે આ હું ખરેખર બળદેવભાઈ નથી, હું શુદ્ધાત્મા છું, એને સમ્યક દર્શન કહેવાય છે. અને આપણને ઠેઠ કેવળ દર્શન સુધીનું આપ્યું છે કે ના, હું કંઈ જ કરતો નથી, એવો હું શુદ્ધ આત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપી શુદ્ધ આત્મા છું. અને એ દર્શન આપણને થયું એટલે હવે આગળની હકીકત આપણે સમજી રહ્યા છીએ કે કઈ રીતે જગત નિર્દોષ, પુરાવા સાથે વાતો દાદાની, એમ કરતાં કરતાં એ જેમ જેમ નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થતી જશે ને તેમ તેમ મુક્તતા વધતી જશે. મહેન્દ્ર શ્રોક, જ્ઞાની પુરુષ દાદાશ્રી બોલ્યા છે હું તીર્થંકર છું કે નહીં એ વાત જુદી છે, પણ અમે ધારીએ તેને તીર્થંકર બનાવી શકીએ છીએ ખરા. આ બધી વાતોમાં શું છે? આપણે પડવાની જરૂર નથી. એ તો બધી બધું એમની પાસે શું છે કે હું એમને મેઇન સ્વિચ ખબર પડી ગઈ હતી કે આ જગતના કોઝિસ ભાગ ક્યાંથી ઊભો થઈ શકે છે. અને એમણે એ સિદ્ધ કર્યું કે મારે આખી દુનિયાનું કલ્યાણ કરવું છે. તો બોલો કેટલાય અવતારોથી એ પોતાની ભાવમાં અવિરોધાભાસ રાખી શક્યા અને આજે એક જગત કલ્યાણનું આખી દુનિયા પણ આ વિજ્ઞાનને પામી શકે એવું વિજ્ઞાન એમને પ્રગટ થયું. તો એ પોતાની એ ભાવસત્તા મનુષ્યની ક્યાં છે એ બતાડી શક્યા. અને જો એ ટકાવી રાખો તો તમે પણ તીર્થંકર બની શકો એવું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. અને તમારે તીર્થંકર થવું છે કે મોક્ષે જવું છે નક્કી કરો ને. તમારે શું થવું છે નક્કી કરો. મોક્ષે જવું હોય આપણે મોક્ષે જવા જેવું નક્કી કરવા જેવું છે. બીજું તો ઘડાઈ ચૂકેલા છે આવતી 24ના અને પછીની 24ના એમની હાજરીમાં બીજી 24 નિશ્ચિત થઈ જશે. તમારે આવતી 24 સુધી રહેવું છે? આવતીની પછીની 24 સુધી રહેવું છે? રહેવું તો રહેજો. હા, પેલા પેલા વાઈફને પૂછી આવજો કે હું બરોબર કરું છું કે નહીં.
કે ઘણા બધા આપણા ડિસિઝન એમને પૂછ્યા કરી લીધેલા હોય છે ને, ખોટા જ નીકળતા હોય છે. શું રૂપેશ, મીઠું લાગ્યા પછી કડવું ચૂકવવું ગમતું નથી તો કાંઈ વચલો ઉપાય છે? છે ને, બધા ઉપાય હોય ને, ઉપાય વગરનું વિજ્ઞાન નથી. ત્યાં નોય મારું કરીને છૂટી જઈ શકાય ખરું, પણ આ નોય મારું ઉપર એ તો પછીનો ઉપાય છે. એ તો એક શું છે કે એ જ્યાં મારું મારું લાગતું હોય તો નોય મારું કરીએ છીએ, એનાથી આગળનો ઉપાય એટલો છે કે મીઠું જેને લાગે છે એને જ બતાડો કે તમે શું કામ મીઠામાં પડો છો. હમણાં પેલી તૈયારી, જેમ તમને કહ્યું કે આ લાડવામાં જરાક કાચની કણીઓ છે, પછી તમે કેટલી ખાઈ જાઓ? લાડવું બહુ ભાવતો હોય તો એ વાલિયા હોય બધું હોય તો એ કેમ નહીં ના ખાય? કેમ પણ નહીં? આ ભાવતી વસ્તુ ઘી ચોખ્ખું આમ સુગંધ આવે, આમ ગલગલિયા થાય, સરસ આમ ઉપરથી ઉપર આમ એ બદામ પિસ્તા ચોંટાડેલા દેખાય, દ્રાક્ષ દેખાય, તો આમ ગલગલિયા ના થાય ખાવાનું, પણ પેલું જ્ઞાન હાજર થાય. કાચની કણીઓ આ બારણી ફૂટી ને તો ખાંડ જોડે કાચની કણીઓ હો ગઈ છે અંદર, તો આપણે શું થાય પછી? કણીઓનો ડર જ લાગે. તો મીઠું લાગવા જેવું છે જ ક્યાં વળી? આપણે એક અનુભવ થાય કે આટલી ગાળો ખાધી તો નવું મીઠું ક્યાં લગાડવા જેવું છે? એટલે આપણે અનુભવ જ હાજર રાખવાની જરૂર છે. પરિણામ હાજર રાખો. કેટલી મુશ્કેલીઓ આ તો હવે તમારે જ લિસ્ટ કરવું જોઈએ, ખબર છે? મારે બતાડવાની જરૂર નથી ખરેખર. મેં એ બધા એટલા બધા મેં જોયા એટલે પછી મેં નક્કી કર્યું કે આ જગતમાં ફરી કોઈ અવતારમાં પરણવા જેવું નથી. તમારા જેવા અનુભવી જ્ઞાનીઓને આશીર્વાદ. જેમ દુઃખ વર્ણન કરો ને તેમ મારો નિશ્ચય મજબૂત થતો ગયો. જો એ તો પતી ગયું, હવે થઈ ગયું તો નહીં. જો હજુ પતી નથી ગયું. પતી ગયું ક્યારે કહેવાય? તમે પતિ તરીકે મટી જાઓ ત્યારે. હજુ છોકરા પપ્પા પપ્પા કર્યા કરે છે, વાઈફ પતિ પતિ કર્યા કરે છે, પતિ ગયું ના કહેવાય. પણ મેં ટૂંકું વાત ક્યાં છે કે મીઠા શબ્દો આવે ને આપણે મેં જાગૃતિ રાખવાની જરૂર છે કે ભાઈ આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. અને મીઠું મીઠું લાગે છે ને એટલે કડવું પછી દુઃખદાયી લાગે છે. મીઠાશ લગાડવા જેવી છે જ ક્યાં વળી? આ તો કેટલી પરેશાની હવે આપણે. આ તો સંભાવે નિકાલ કરવાની વસ્તુ છે. અને ક્યાંય આપણે એક વખત મીઠાશનું પૃથ્થકરણ કરી જોવું છે કે આ શબ્દો તને શું મીઠાશ આવી, આનું શું. એવો 20-1 વાક્ય લખી રાખો મીઠા મીઠા, પછી એનું ડીવેલ્યુ કરી નાખો. બીજા શું એને કામ કરવું? ત્યારે મીઠું મીઠું ને કામ પતી ગયું એટલે કડવું કડવું. કઈક અનુભવ નથી હોતા તમારી પાસે? થાય. પ્રદીપ, બીજી રીતે વાત કરું કે આ કોઈ મહાત્મા કે કોઈ આપતો પુત્ર સાથે આપણે કામ કરતા હોય અને ત્યાં રાગ થાય. હવે હું આ વચલો રસ્તો એટલે પૂછું છું કે દ્વેષ તો સહન નથી થતો એના તરફથી કંઈ આવે. વચલામાં આપણે આ જે આટા વીટાઈ જાય છે એને આપણે નોહે મારું કરી તો છૂટે કે? આ તો તમે કયો છો એની કરતા શું હોવું જોઈએ? પહેલામાં પહેલું તો હવે મીઠું લાગશે, લાગે છે એટલે જ પૂછું, લાગશે પણ આપણા તરફથી નક્કી કરો કે મારે આ વ્યવહારમાં કોઈ અપેક્ષા રાખવી નથી. એક પછી બીજું કે જ્યારે જ્યારે કામ બગડે અથવા તો કડવું આવે ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે આ મીઠાશ ચાખ્યું એનું રીપેમેન્ટ છે. સારું થયું, ચાલો જમા કરો, કડવાશમાં સમતા ભાવે તપ કરો. આ કડવાશ એ જ એક એવી વસ્તુ છે કે ત્યાં સમતા ભાવ રાખશો તો મીઠાશ ઓગળતી જશે. કારણ આ લોન લેવાઈ ચૂક્યા છે, તમે કેવી રીતે બંધ કરી શકશો? એટલે આ લેવાયેલી લોનનું રીપેમેન્ટ થાય એટલે તમે છૂટો છો, એટલે વાંધો નથી. આપણે નવું આપણે નથી, અમારે અપેક્ષા રાખવી જ નથી, મારે લોન લેવી જ નથી, એ નિશ્ચય કરો. અને આ પ્રકૃતિ કેવી છે એને મીઠું લાગશે, કારણ આ વ્યવહાર છે. તમે સારું કામ કરો એટલે બે જણા કહેશે કે નહીં સારું કામ કર્યું તમે, એટલે એ સારું કામ કર્યું શબ્દ આવે ને ત્યારે આપણે એને હવામાં ફેંક્યો છે, આપણે કેચ કરીને ગજવા મૂકવાની જરૂર નહીં. આપણે ધીમેથી દાદા ભગવાનને મોકલી દેવાનું. શું કામ બચ્ચે આ તો આ કરીને બેઠો છો, આખો ગળી જાય ચાવ્યા વગર, પછી મેં હોજરીને પચાવવાની ભારે પડી જાય ખબર. એ આપણી ભૂખ મટ, અને ભૂખ છે, અહંકારને ભૂખ છે એ પણ આપણે ખબર પડે. કાનને આવશે પછી બુદ્ધિને અસરો થશે, અહંકારને પકડી લે છે તોય જુદું રાખો. હું ધીમેથી બતાડો કે શું તને સુખ પડ્યું આમાં,
બે શબ્દ મીઠા બોલે માં તને શું સુખ પડ્યું? તમે આટલું જ જાગૃતિ રાખો અને કહે ને કે તમે બહુ સારું કર્યું, તો કે જો તારાથી કેટલા કામ બગડી નથી જતા, શું સારું કે હવે તો પકડાયો નથી પણ અમુક તો કામ બગડ્યા છે, આપણને તો ખબર છે ને. એટલે દરેક વખતે જાગૃતિ એ જ બચાવનારું છે. અને વચલો ઉપાય બરો બચે, નોય મારું કરો. પણ નોય મારું આમાં શું છે, હાથમાં જાલી કે છે મારું નથી નારું નથી, તો કેમનું એ છૂટશે આપણાથી? જાલી તો રાખેલું છે ને. એટલે એની બદલે આ મીઠાશ આ કડવાશ એ છોડાવવા આવે છે. અને કડાશ વખતે તરત જ આપણે પાંચ આજ્ઞા ડબલ એ ડબલ બી પ્રતિકોણથી સેટ કરો, અને એ કડવાશના આધાર કડવાશ તો પૂરી થતી જશે, કારણ પેલો રાગે પૂરો થઈ જશે. એટલે ત્યારે કડવાશ આવે ને ત્યારે પેલું તમે કહો છો આઈડિયા આવે કે આ મીઠું લીધું હતું એટલે ચૂકવવું પડ્યું. હવે આ આ ચીજ તો બંધ થઈ શકે એવી છે જ નહીં ને, કે પ્રકૃતિ એવી લઈને આવી હોય તો મીઠાશ તો લાગે જ છે. એ પ્રકૃતિને મીઠાશ લાગે છે, બનશે જ. કારણ આ શું છે, પ્રકૃતિ માન ભૂખી છે છે જ. એ જા એટલે દાદા કહે છે ને, માન એ ફૂડ છે, અપમાન એ વિટામિન છે. પણ માન પબ્લિક આપે ત્યારે આપણે આપણે માન આપનાર ઉપર રાગ ન થવો જોઈએ, એક. અને આ માન જોખમ છે એવું અંદર જાગૃતિ રાખો. રૂપેશને મીઠું લાગે ને આપણને જોખમ લાગે કે આ જોખમ છે, પાછું અપમાન આવશે, દુઃખ થશે. આ મીઠું લાગશે જ, પણ મન છે અહંકાર છે બધા ભૂખ્યા છે એ લોકો, એને ઇફેક્ટ થશે જ. આપણે એમાં રસ લેવા જેવો નથી, આપણે રસ નિરસ કરી શકીએ એમ છે. પેલું જોખમ વાળી જે દ્રષ્ટિ છે પૃથ્કરણ થી જ થાય ને, કેમ કે આ તો માર પડે ત્યારે જ ખબર પડે. આપણે એમાં માર ભૂલી શું કામ જઈએ, લખી રાખો કે ભાઈ આ મને દુઃખ પડ્યું છે, તો પછી મારે હવે આનું પરિણામથી મને આવું દુઃખ આવ્યું હોય, કોઈ મારે હવે આ જોઈતું. અને નિશ્ચય પ્રત્યાખ્યાન લો, કોઈ અવતારમાં મારે આ ના આવો જો. કડવું લાગે ત્યારે પ્રત્યાખ્યાન ચાલે જ છે, કે આ કડવું લાગે ને ત્યારે પ્રત્યાખ્યાન થાય જ છે કે આ નહોતું લેવા જેવું, નથી લેવું નથી લેવું. ફરી પાડું પાછું એલું કયો ને કે વરસાદ આવે એટલે પેલું માલ ઉભો થાય જ છે, ઉગે જ છે. એને જુદો રાખો અને આપણે ચેતવણી આપ્યા કરો કે જોખમ છે, રૂપે સુખ લેવા જેવું નથી. આમાં કેવું છે, બે વિભાગ છે. એક પ્રજ્ઞા હુને કહે છે કે તું આમાં પડીશ નહીં અને આને ઇફેક્ટ થશે જ. કારણ શું છે કે રૂપેશ એ પેલું એ કહે ને કે એ પ્રકૃતિનો એવો ભાગ છે કે એને બધી અસરો થયા જ કરશે. જો અસર ના થાય ને તો જડ થઈ ગયો કહેવાય. એ સુખની અસર થાય, દુઃખની અસર થાય, શાતા અસર થાય, અશાતા અસર થાય, એ અસરમાં તન્મયાકાર ન થવા દેવું, એનું નામ તપ છે. અને આપણે જાણવાનું કે હો તને આપણે કહે ને માનના પરિણામે સુખ ન જ થાય એવું નહીં બને. કારણ માન એ ડિસ્ચાર્જ કર્મ છે. એ ડિસ્ચાર્જ કર્મ એટલે શું, ઇફેક્ટ આપીને ડિસ્ચાર્જ થશે. દાદા નથી કહેતા આમાં છઠ્ઠીમાં આવશે આપણને મળશે એ ચાવી, કે ચા ખાંડવાળી ભાવે જીભને, ખાંડ વગરની અમે માગીએ નહીં ને, અમે આવી પડી તો તપ કરી નિકાલ કરી દઈએ, આવી ના તો ખાંડ નાખી નિરાતે પીએ. પણ અમે જાણીએ કે એ સુખ ઇફેક્ટ પ્રકૃતિને આવે છે, અમને સુખ લેવું નથી. જેમ ભૂખ લાગી હોય તો દુઃખ થાય શરીરમાં, ભાઈ ખાય એટલે એને સંતોષ થાય. તો આપણે જાણો કે આહાર એ આહાર કર્યો, ભૂખ્યો હોય તો એ જ ખાધું, એને સંતોષ એને થયો, હું જુદો ને તમે જુદા. એટલે આમાં શું છે, માનને આપણે તિરસ્કાર કરવાની જરૂર નથી, નથી ખાવું એમ નહીં, પણ માનનો સુખમાં આપણે જાગ્રત રહીએ છીએ કે આમાં મજા નથી. અને વર્તમાન પછી બીજી અવસ્થામાં જતા રહ્યા આપણે, એટલે છૂટી ગયું આખું. અને પછી અપમાને આવશે કે રૂપેશભાઈ બગાડે છે, ધ્યાન જ નથી રાખતા. તો આપણે રૂપેશ જરા જુઓ શું આવ્યું છે, પૂરું કરો, ત્યારે તમને એટલી જ સ્વસ્થતા રહેશે, જુદાપણું રહેશે. પણ આ સુખ બંધ નહીં થાય, અપમાનમાં દુઃખની અસર ઊભી થાય તે આપણે જુદા રહી જવાનું. તો એ ઉકેલ લાવો, કંઈક મીઠું લાગ્યું એમાં રસ નથી, કડવા જેને સુખ લેવામાં રસ નથી ને એને દુઃખ ભોગવવામાં આવશે પણ નહીં. આ તો લવખો કરીને બેઠા છે, એમાં આપણે છૂટવા માગીએ છીએ કે માન આવશે, આવશે જ. અને જ્યારથી માન ભોગવવાની ઈચ્છા બંધ થઈ ગઈ ને ત્યાંથી વધારે આવશે. જ્યારે માન જોઈતું જ નથી નક્કી કરશો ને તો અઢળક પડશે પછી તો. પણ આ પ્રકૃતિ અનંત અવતારથી માન ભૂખી જ છે, અહંકાર એટલે ભૂખ્યો જ હોય છે. અને અહંકારે જ આ પ્રકૃતિની રચના કરી છે, એટલે ભૂખ્યો જ છે પ્રકૃતિ. એને ઇફેક્ટ આવશે, પણ નવો ગુનો મેં આપણે ચાખી લેવાથી બંધાતો હતો એ ભાગ બંધ થઈ શકે એવો છે. આ જ્ઞાન આ વિજ્ઞાન છે માટે, સમજાય છે ને. અને આપણે એ જાગૃતિમાં આ માન ક્રમિક માર્ગનો ઉપાય જુદો છે, નિમિત્તોને ખસેડી નાખે છે. અને અક્રમમાં નિમિત્તોથી પરિણામ પૂરા કરી જુદું રાખવાની વાત શીખીએ છીએ આપણે. હું માનનું પરિણામ આવ્યું એનો સંભાવે નિકાલ કરો, અપમાનનું પરિણામ આવ્યું એનો સંભાવે નિકાલ, એ નોય મારું.
વ્યક્તિઓને નોય માર્યો કરવાને બદલે આ પરિણામ નોય મારા જાગૃતિ રાખો. સમજાયું ને? વ્યક્તિએ નોય મારું એ બધું કરેક્ટ રસ્તા છે, પણ એનાથી સૂક્ષ્મ લેવલે આપણે જઈએ છીએ એ બહુ સ્થૂળ છે. અને પછી પેલું વૃત્તિઓ તો બધી ભાઈ ભૂકવટામાં તો આવતી જ હોય છે. એટલે આપણે છેલ્લા કનેક્શનને કરીએ છીએ છૂટું, કે આ શું હકીકત છે આ. એટલે દાદા કે વિજ્ઞાન જાણો, સમજો અને જાગ્રત રહો તો તમને સમાધાન રહેશે. નહીં તો આ નિમિત્તના આધારે પરિણામ ઊભા થાય ત્યાં જ જાગૃતિ રાખે. નોય મારા પરિણામ આના આધારે ઉત્પન્ન થયેલું પરિણામ છે, માટે એ માનનું મીઠાશનું પરિણામ નોય મારું. અને આપણને જ્યારે નિશ્ચય છે અને ગમતું જ નથી તો આરામથી જુદું રહેશે આપણને. અક્ષેશ, ભગવાને નિર્દોષ જોયું ને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું, તો ભગવાન કોણ અને પોતાની દ્રષ્ટિ એ કયો ભાગ? એટલે આ જે હું જ્યાં સુધી ટ્રેનમાં હતો ત્યાં સુધી પેસેન્જર કહેવાય, હું પછી ધણી સાથે તો વાઈફ થયો, એવો હું બદલાતો એટલે જેનું એને કયું જ્ઞાન વર્તે છે ને એના આધારે પોતાની સ્થિતિ કહેવાય છે. ભાઈ અશુભ જ્ઞાન હોય તો શેતાન કહેવાય, શુભ જ્ઞાન હોય તો ભાઈ મનુષ્ય કહેવાય, અને દૈવી જ્ઞાન હોય તો દેવ કહેવાય. એવું ભગવાન કોને કહેવાય? તો કે ભાઈ હું શુદ્ધાત્મા છું. એવું જ્ઞાન જેને થાય હું ને, મૂળ આત્મા તો શુદ્ધ જ છે ને એ ભગવાન તત્વ સ્વરૂપે છે જ. આ શુદ્ધ જ્ઞાન જેને ઉત્પન્ન થયું, એ ગજુ કાપનારો નિર્દોષ છે, મને મારનારો નિર્દોષ છે, અપમાન કરનારો નિર્દોષ છે, મને લૂંટી લેનારો નિર્દોષ છે, ત્યારે એને ભગવાન પદ મળ્યું કહેવાય. કે આ ભગવાન કેવા છે, એને આ સંસારની અસરો સંસારની પરિસ્થિતિમાં રાગદ્વેષ થતા નથી. એ તો પોતાની દ્રષ્ટિથી જોયું કહેવાય ને, એ સમજણથી જોયું. અહીંયા જે પહેલું છે કે ભગવાને પોતે જોયું અને પોતાની દ્રષ્ટિથી જોયું, બરોબર છે? એટલે તમે પોતે જ ભગવાન થઈ જાઓ. તમે માનો છો હું અક્ષેશ છું, ત્યાં તમે જીવાત્મા છો. તમે ભાનમાં આવો કે ના અક્ષેશ જુદો છે, હું શુદ્ધાત્મા છું, તમે અંતરાત્મા થયા. હવે એ ભાનવાળાને જ ભગવાન પદ કહેવાય છે. એ વધતું વધતું ભગવાન પદને પામશે અને એને જ દ્રષ્ટિ નિર્દોષ જોવાની છે. એટલે એ પદને દ્રષ્ટિ કહેવાય છે કે સમજણને દ્રષ્ટિ? આપણે સમજણને હુંની દ્રષ્ટિ હોય છે, હુંની માન્યતા એનું નામ દ્રષ્ટિ, હુંની માન્યતા એનું નામ દ્રષ્ટિ. હું માને કે હું અક્ષેશ છું એના મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે, હું શુદ્ધાત્મા છું એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, હું જુએ કે હું આ જગત નિર્દોષ છે એને નિર્દોષ દ્રષ્ટિ કહેવાય છે. તો આખા ચેપ્ટરમાં આપણે જોઈએ તો દ્રષ્ટિનો તો ઘણું બધું આવ્યું કે એટલે કેવી રીતે કે દ્રષ્ટિથી કેવી રીતે કે છે કે નિર્દોષ થઈને નિર્દોષ દ્રષ્ટિથી જગત નિર્દોષ જોયું. નિર્દોષ થઈને એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું એ પદમાં આવીને. હવે દ્રષ્ટિ એટલે શું? હજુ પોતે શુદ્ધાત્મા થયો નથી અને હું શુદ્ધાત્મા છું માને છે. હવે આ પોતે આગળ વધીને શુદ્ધાત્મા રૂપ થયો ને એટલે નિર્દોષ થયો કહેવાય. નિર્દોષ થઈને પછી નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જુએ છે. આપણી માટે આ છે એ જ્ઞાન હોય જ, પણ દ્રષ્ટિ એ નિર્દોષ છે. દ્રષ્ટિ એ વાંધો નથી એમાં, એ જોવું એ દ્રષ્ટિ કહેવાય છે. વિગતવારમાં પડે એને જ્ઞાન કહેવાય છે. વિગતવારમાં ના પડે સામાન્ય ભાવે કે દર્શન કહેવાય છે, વિગતવારમાં પડે તો જ્ઞાન કહેવાય. સામાન્ય ભાવે કે આ બધા નિર્દોષ છે, નિર્દોષ દ્રષ્ટિ કહેવાય. તો પછી સમજણને કેમ એ સમજણને એ જ દ્રષ્ટિ, એ જ સમજ, એ જ દ્રષ્ટિ, એ જ વિઝન, એ જ કહે ને કે માન્યતાઓ, બિલીફ, એ બધું એક જ વિભાગમાં પડે છે. દ્રષ્ટિ એટલે આપણે શું આ ચામડાની આંખથી જોજો કરવું ને એમ દ્રષ્ટિ કહીએ છીએ. પણ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શું? માન્યતા, એને દ્રષ્ટિ કહેવાય છે. અહંકારની માન્યતાઓને દ્રષ્ટિ કહેવાય છે. અહંકાર ઊંધું માને છે અને મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. અહંકાર રિયાલિટીમાં એટલે અવિનાશીમાં હું પણ માનવું એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. શુભ દ્રષ્ટિ એટલે શું? સારાને મારે ભલું કરવું છે, શુભ દ્રષ્ટિ કહેવાય. નહીં આવું કરું, દાન આપવું છે, સેવા કરવી છે, એટલે હું સેવામાં પડ્યો એટલે શુભ દ્રષ્ટિ કહેવાય. નહીં તો પછી જે પેલું આવ્યું ને નિર્દોષ દ્રષ્ટિથી ચારિત્ર બળ, તો ચારિત્ર બળ તો ચારિત્ર પ્રાપ્ત થયા પછી એને એટલે આવ્યો ને નિર્દોષ થયો. નિર્દોષ એટલે જ ચારિત્ર પદમાં આવ્યો. પેલી સમજમાં છે, પછી અનુભવમાં આવ્યો એટલે ચારિત્ર પ્રગટ થાય. એટલે નિર્દોષપણાનું એટલે નિર્દોષતા પ્રગટ થઈ. એટલે પ્યોરિટીથી પણ ઉપર ટ્રાન્સપરન્સી એટલે ચારિત્ર બળ આખું. અને પછી કહે ને કે એનું ફળ આ ચારિત્ર બળથી બધું પછી કલ્યાણનું કામ એમને એમ થઈ જાય. એનું એને જોઈને જ લોકોને
શુદ્ધતાઓ પ્રગટ થતી જાય. અને આ જગતની હકીકત જ આ છે કે ગજવા કાપવાળા એક્સપર્ટને હાથે રહેવાથી એક્સપર્ટ થતો જાય ગજવા કાપવામાં, દોષિતની સાથે રહેવાથી દોષિત થતો જાય છે, નિર્દોષની સાથે રહેવાથી નિર્દોષ થતો જાય છે. બોલો, આ હકીકત છે જગતની. એટલે બીજું શીખવાની જરૂર નહીં, એની સાથે રહો. અને અહો ભાવ, પૂજ્ય ભાવ, વિનય, વિનય કહેવાય છે. વિનયથી પ્રવાહ નીચે ઉતરતો જાય, પાણીનો પ્રવાહ ઉપરથી નીચે આવે, અને પરમ વિનયથી તો સંપૂર્ણ ઉતરી જાય. એટલે આ પરમ વિનયનો માર્ગ છે. સમજાયું ને હરીશ? જગત નિર્દોષ છે એ સમજણને અનુભવના લેવલે લાવવાના પુરુષાર્થમાં આગ્રહ, અપેક્ષા, અભિપ્રાય રહિત થવું પડે ને. અને ત્યાં સુધી નિર્દોષ દ્રષ્ટિ જેમ છે તેમ પ્રાપ્ત ન કરી શકાય ને. આ તો ત્રણ જ શબ્દ લખ્યા છે, આગ્રહ, અપેક્ષા, અભિપ્રાય. પણ બધા રસ્તા બરોબર જ છે હરીશ. એટલે એક એક શબ્દથી પૂરું નહીં થાય. એક આગ્રહ કો આગ્રહ છોડી દેશો એનાથી પૂરું નહીં થાય, અપેક્ષા કહેશો એનાથી પૂરું નહીં થાય, અભિપ્રાય કહેશો એનાથી પૂરું નહીં થાય. અને છતાં અભિપ્રાય કોને તો સર્વસ્વ રીતે અભિપ્રાય ખલાસ થાય તોય નિર્દોષ દ્રષ્ટિ પ્રગટ થઈ શકે. આગ્રહ કો તો બધી રીતે અનંત પ્રકારના ખલાસ થાય તોય થઈ શકે. પણ આપણે હમણાં ટૂંકમાં આટલું જ લેવા માગીએ છીએ દાદાની પાંચ આજ્ઞા, ડબલ એ ડબલ બી, એવા બધા જ્ઞાનના વાક્યો ગોઠવો કે આપણી બુદ્ધિને સમાધાન રહે અને પાછી ફરતી જાય. સમજાય છે ને? એટલે આપણે તો શુદ્ધાત્મા છે, રિલેટિવ રિયલ જુદું રાખો, બન્યું એ વ્યવસ્થિત ગોઠવો, ફાઇલો છે સંભાવે નિકાલ કરો. મારો ધણી મારી વાય, મારો ધણી મારી વાય, ફાઇલ છે એવું રાખો અને સંભાવે નિકાલ કરો. નક્કી કરો, નક્કી કરવામાં ક્યાં આપણને નડે છે કશું? એટલે નક્કી કરવાથી શું થાય, એ સ્ટેપિંગ ચડાય છે પછી. સમજાય છે ને? અને આપણે સમજણમાં લાવીએ ને તો બહુ થઈ ગયું. જગત નિર્દોષ એ સમજણમાં જ લાય 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 કર્યા કરવાની જરૂર છે. એ પ્રતિતિ એટલી બધી ફિટ કરવાની જરૂર છે. એ પ્રતિતિનું ફળ જ પછી જાગૃતિ રહેશે, એનું ફળ જ પછી અનુભવ ઉત્પન્ન થશે. એટલે મૂળ વસ્તુ તો જગત નિર્દોષ એ આપણી પ્રતિતિમાં દ્રઢ કર્યા કરવાની. જેમ સિગરેટ પીવી એ ખોટી છે, એ 100% થાય ને એટલે પછી ઓટોમેટિક આગળનું સ્ટેપિંગ ચાલુ થાય ને. એટલે આ પેલું નિશ્ચયમાં જ મજબૂત થવાની જરૂર છે કે જગત નિર્દોષ જ છે. જગત નહીં, મને કોઈ અપમાન કરનારો પણ નિર્દોષ છે, ગાળો ભણનારો પણ નિર્દોષ છે, મને ગમે તેવી ઉપાધિ કરાવનાર નિર્દોષ છે. પેલા દાદાને ત્રણ જ વખત કીધું હતું વિધિમાં તું ખસ, તો એનું એટલું બધું મગજ ફાટી ગયું કે આ ગોળીબાર કરવા જેવા છે. બોલો, કોઈના અહંકારને આટલો છંછેડીશું ને તો વેર બાંધે એવું છે. બરું, પ્રત્યક્ષ બેઠા છે દાદા, એની હાજરીમાં એને આવો ભાવ બગડી શકે છે. તો આપણાથી કોઈને આટલું દુઃખ થાય તો વેર બાંધી નાખશે, માટે કોઈને દુઃખ નથી આપવું, જાગૃતિ રાખો. અને વિનંતી, ભાઈ થોડુંક મારી વિનંતી સાંભળશો? શું કહો છો તમે? જરા આગળ આવશો, પેલી સીટમાંથી ઉઠો એમ ના કહેવાય, તમે આગળ બેસો એમ કહેવાય. અથવા પેલી ખુરશી પર બેસો તો બહુ સારું, તો કે આ ચોક્કસ વળી તો આરામથી બીજી ખુરશી. પણ એને કે તમે અહીંથી ઉઠો, તે ઉઠો અને બેસો, બે વચ્ચે 2 સેકન્ડ જાય ને એમાં તો કેટલું ચિત્રી મારે ખબર છે. એટલે આ કળિયુગનો મામલો છે, હાચવી હાચવીને જીવા જેવું છે. એટલે આ જગત નિર્દોષ છે એટલે આપણે પ્રતિતિમાં રાખો, કોઈને દુઃખ ના થાય એ વધારે ધ્યાન રાખો. કોઈને દુઃખ આપીને ત્યારે આપણે દોષિત જોઈએ જ છીએ ને. એટલે બધી રીતે આપણે જાગૃત રહેવા માંગીએ છીએ. જેમ જેમ સમજણ વધતી જાય, એક્ઝેક્ટનેસ આવતી જાય, તેમ તેમ અનુભવના અંશો વધતા જાય. જેમ જેમ અનુભવના અંશો વધતા જાય તેમ તેમ દોષિત દેખાવાની ઇન્ટેન્સિટી ઘટતી જાય, ઘટતી ઘટતી શૂન્યતાને પામે એવો પ્રોસેસ હોઈ શકે? હા, હોઈ શકે નહીં, છે એવો જ પ્રોસેસ છે. પણ સમજણ વધી કોને કહેવાય એ મોટું રહસ્ય છે. અને એક્ઝેક્ટનેસમાં આપણે જોઈ રહ્યા છે તે એક્ઝેક્ટનેસ છે કે નથી એ ટેસ્ટિંગ કોણ કરી આપશે આપણને, એ બહુ અગત્યનું છે. આખી વાત સાચી, સમજણ વધતી જાય એનાથી અનુભવ વધે, અનુભવથી નિર્દોષ એટલે દોષિત જોવાનું ઘટે, અને ઘટતું ઘટતું ખલાસ થશે, એમાં શંકા રાખવા જેવી વાત નથી. પણ એક્ઝેક્ટનેસને આપણે જે એક્ઝેક્ટ માનતા હોઈએ, દાદાને એક્ઝેક્ટ જે દેખાતું હોય એ હંમેશા કોમા રાખવો, આપણે ફૂલ પોઈન્ટ માનવું નહીં, એ તો પછી બગડી જશે બધું. જગત નિર્દોષ છે એ સમજણને એક્ઝેક્ટ જ્ઞાનના અનુભવના લેવલે લાવવા માટે આજનો પુરુષાર્થ, જ્ઞાનીની કૃપા, પૂર્વભવની ભાવના, પૂર્વભવની પુરુષાર્થનું ફળ કઈ વસ્તુ વધારે અગત્ય ગણી શકાય? આમાં કહે ને કે તમારો પુરુષાર્થ
અને દાદા ભગવાનની કૃપા, બેનો ગુણાકારથી પરિણામ સફળ થાય જ. પૂર્વભવની ભાવના, ભાવના બધું જોઈન્ટ થઈ ગયું આજના પુરુષાર્થમાં. દીપકભાઈ, આપણે વાત આવે છે ને કે પરમ વિનયથી મોક્ષ છે. હવે એક રાજચંદ્ર ની વાત આવે છે ને કે એક લઘુ શંકા કરવા ગયા, જ્યાં વિવેક ચૂકી ગયા, એમાં 900 ભવ એમને થઈ ગયા. તો હવે એમાં વિવેકમાં અને વિનય, પરમ વિનયમાં શું ડિફરન્સ રહ્યો? જુદી વસ્તુ છે. ક્રમિક માર્ગ ની વાત જુદી, આપણું અક્રમ માર્ગ ની વાત જુદી. અહીં તો દાદા એ બધું મૂકી, ભાઈ 3% પાસ કરેલા છે એટલે એ બધું ચલાવી જ લીધું છે, એટલે આપણે બહુ હમણાં ચર્ચા કરવા જેવું નથી. પણ હવે પરમ વિનય માટે તો અમારી એક જ પ્રાર્થના છે કે તમારા અત્યારે જોઈએ ને તો એવા લાગે કે બોમ્બ ગોળા જેવા તમારા શબ્દો આમ અવિરતપણે નીકળી રહ્યા છે. બોમ્બ ગોળા જેવા છતાં એટલે જે ઇફેક્ટિવ હોય જબરજસ્ત, કે રોગને જેને જેને દાદાએ વ્યાખ્યા આપી છે ને કે આયર્યણ પદ કોને કહેવાય કે જે એક ત્રાડ પાડે અને કર્મોની વેમિટ કરાવી નાખે, ઉલટી કરાવી નાખે, એવા શબ્દો તમારા અત્યારે નીકળી રહ્યા છે અને આ સભામાં, ત્યારે કંઈક એવી ખામી કઈ રહી જાય છે જે અમે પરમ વિનય ચૂકીએ છીએ કે જે પૂરેપૂરી ઇફેક્ટ થવું જોઈએ એ નથી થતું, ત્યાં કઈ ખામી રહી જાય છે? કશું ખામી નથી, આપણે આ બરોબર જ છે. શું આપણે આ બધું પલડીએ છીએ ને, આ બધો આ શબ્દો જ કામ કર્યા કરશે અને આવરણ તોડ્યા કરશે. આપણે દિલથી ઉલ્લાસભેર રહેવાની જરૂર છે અને પછી થોડું થોડું આપણે ગોઠવતા જઈએ છીએ, હોમવર્ક થોડું કરીએ છીએ ને બધા, એટલે આપણો પુરુષાર્થ ચાલુ છે આપણો. અને જ્યારે આમાં કચરો ફૂટે ને ત્યારે હોમવર્ક કરીને સાફ કરી નાખવો, એટલું રાખીશું આપણે. જ્યારે કચરો કંઈક પણ ફૂટે ને, વરસાદ તો પડશે જ, વરસાદ પડશે એટલે કચરા ઉગશે, ઉગશે એટલે સાફ કરી નાખો. આજે રાગ બંધ થાય એવું નહીં બને, એને પરિણામ જ્યારે આવશે, કંઈ ભોગવટ આવે ને ત્યારે એ ખબર પડે કે આનું કારણો શોધી કાઢો અને પછી પ્રત્યાખ્યાન લો, પ્રતિકોણ કરો, ચોખ્ખું. આમાં કેવું છે કે સાચે રસ્તે જ છીએ આપણે, પણ આપણને હંમેશા આગળ આગળની વાતો મળે ને એટલે આપણું પછી બુદ્ધિ પેલી આવું ક્યારે પૂરું થશે, આવું થશે કે નહીં થાય, એટલે એવું ડંખ શંકામાં આપણને ગાલી દે છે. ના, આપણી ભાવના છે આપણે એ જ રસ્તે આગળ વધી રહ્યા છીએ અને આપણે એ રસ્તે આ ભાવમાં આપણે ઘણો બધો રસ્તો કાપીશું જ. હવે પરમ વિનય માટે અમે ગમે ત્યાં હોય દુનિયાના ખૂણે, તમે ગમે ત્યાં હોય, પણ અમે ક્યારેય પણ નાનીનો પરમ વિનય ન ચૂકીએ એવી અમારી પ્રાર્થના છે કે ક્યારેય પણ તમે ગમે તે, તમે વાત કરો છો ને કે એક ધ્યેય વાળો એક ધ્યેયથી ક્યારેય સાથે ન હોઈ શકે, પણ ગમે ત્યાં હોય તો એને સાથે જ કહેવાય. એમ જ્ઞાની ગમે ત્યાં હો, તમે ગમે ત્યાં વિચારતા હો, અમે ગમે ત્યાં હોઈએ, પણ અમારી અંદર પરમ વિનય ક્યારેય પણ ન ચૂકાય એવી અમારી ખરેખર દિલની પ્રાર્થના છે. અને એને માટે એટલું જ છે કે પરમ વિનયથી મોક્ષ છે માટે આ પ્રાર્થના કરવા જેવી છે એવું લાગે છે. આમ બરોબર છે, પણ આમાં બુદ્ધિ એક જ આપણને પરમ વિનયમાંથી ખસેડનારી છે, આપણી બુદ્ધિ. અને બુદ્ધિ એટલે શું, સંસારી બાબતોને મહત્વ મૂકીએ છીએ ને ત્યારે બુદ્ધિ પછી ચડી બેસે છે. એટલે દાદાએ પેલા કેટલા સરસ કે ભાઈ રિલેટિવને ડિવેલ્યુ કરો, એકડો માંડવાનું બંધ કરો અને જીવતા મરીને રહો, તો પછી બુદ્ધિનું જોર જ તૂટી જશે. અને આ બુદ્ધિ જ આપણને પરમ વિનય શું અવિનયમાં ઘાલી દે છે. પરમ વિનય તો ક્યાંય તોડી નાખે, કાં એને એનું ધાર્યું હોય ના થાય ને એટલે બધું ગુનેગાર, એનું ધાર્યું હોય ને થાય એટલે મહાન ભગવાન મારી માટે. આ બુદ્ધિના તોફાન તો જુઓ, ઓળખો એને. અને આ એક વસ્તુ ચોક્કસ રાખવાની કે આપણી આપણી ઈચ્છા પ્રમાણે મળે ને તો પાડવાના ધંધા છે, પડવાના ધંધા છે. આપણે આપણાથી ઊંધો કરે ને તો આપણે ઉપકારી માનવું જોઈએ, સારું આ હરખે હરખા વિચારવાળા ભેગા થાય ને પડે બેવ. ખરેખર તો આપણા વિચાર તો ગયા ભાવની અજ્ઞાનતાના ભરેલા છે, એનાથી વિરોધી વાત આવે તો જ ખુશ થવું કે હો મને પ્રગતિ થવાની અહીંથી, કડવું પીરસનારા મહાન ઉપકારી માનવા. મોઢે કે નહીં કરવું, મેં આવો નિયમ ગોઠવ્યો છે. એટલે અંદર ખાને જાગૃત રહેવા જેવું છે કે ભાઈ આપણે અહીં હા પાડતું હોય ને તો ડેન્જરસ, આપણને કંઈ કડવું આવતું હોય તો ઉપકારી, પ્રગતિ વિરોધ આપણને મોક્ષના પગથિયા સડસડા ચડાવી દેશે. અને જોઈશે જેવા 95% તમે બહુ સરસ કર્યું છે કે છે, 5% વાંધો ઉઠાવશે ત્યારે ઉપકાર માનવો એનો. પણ આપણને જાગ્રત કરે છે આ, જો રસ્તામાં જો બધા જ રસ્તા ફ્લેટ હોત ને, એક બે સ્પીડ બ્રેકર જોઈએ, જે ટર્નિંગ હોય ને ત્યાં સ્પીડ બ્રેકર હોય સમજી લેવાનું. અને સ્પીડ બ્રેકર શું કરે, આપણને સલામત રાખે, સેફ સાઈડ રાખવા માટે સ્પીડ બ્રેકર ઉપકારી છે. એવા વિરોધીઓ સ્પીડ બ્રેકર કહેવાય અને સેફ સાઈડ રાખશે આપણને.
એટલે એકઝેટ પરમ વિનયની વ્યાખ્યા શું છે? એકઝેટ આમ આમાં તો પરમ વિનયની એકઝેટ વ્યાખ્યા એટલે અહંકાર રહિત દશા પર પહોંચે છે. હું મારું સ્વરૂપ ને આપનું સ્વરૂપ એક જ છે, જુદાઈ નથી. 100% નક્કી થઈ ગયેલું છે. અહંકારી અજવાળું છે અને એ ભેદ પાડી આપે છે. એટલે આપણે ટૂંકા શબ્દોમાં લેવું હોય તો માન ખલાસ થાય અને વિનય કહેવાય છે. એટલે વિનયથી માન ખલાસ થતું જાય અને પરમ વિનયથી અહંકારે ખલાસ થઈ જાય. અથવા તો રિવર્સ જાઓ કે ભાઈ માન જેટલું ઘટ્યું એટલો વિનય ઉત્પન્ન થશે. જે વિનય નથી દેખાડતો એ માન માની તોફાન કરે છે માનનું. એટલે માન જેટલું ઓગળશે એટલો વિનય ઉત્પન્ન થશે અને અહંકાર ઓગળી ગયો એટલે પરમ વિનય ઉત્પન્ન થશે. એટલે અહંકાર એટલે કેવો? તો કે હું સાચો છું, સારો છું, વિશેષ છું, જાણકાર છું, અનુભવી છું, આવડતવાળો છું, આ બધા પાછળથી આવેલા, હું પહેલાં આવેલો, એની કરતાં આમ છું અને તેમ છું, કેટલાય અહંકાર. એ અહંકાર ડાઉન કરતા 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 એ અહંકારથી તમે જુદા પડ્યા છો. એટલે તમે પરમ વિનયની શરૂઆત તમારી માટે થઈ કે ના, મારે પરમ વિનયની બહાર નીકળવું નથી. હવે આ અહંકારને પ્રોટેક્શન આપો નહીં, એને જ્યારે જ્યારે ઊભો થાય નિમિત્તના આધારે ત્યારે ત્યારે મૂળિયામાંથી ઉખેડીને કાઢો. હવે એ એ એ અહંકાર મીઠાશથી ભરેલો છે એટલે કડવાશ આપશે ને પછી જશે. હવે કડવાશ સહન થતી નથી આપણાથી. આજે કડવાશ ખરેખર ઉપકારી માનવી જોઈએ કે આ આ આ તો કઈ ને નિરોમાં હીટ ટ્રીટમેન્ટ કરતા હતા. કેમ તો એ કડવાશ આપતા હતા અહંકારને અને અહંકાર પછી ઘરમાં પહેશે. તે અહંકાર એટલો હોશિયાર હતો કે અહીંથી ટ્રીટમેન્ટ આવે તો અહીંથી બહાર નીકળે પાછો. તો અહીં કચ્છ અહીં ક્લચમાં ગયા તો બીજી બાજુથી બહાર નીકળે. એ પોતાને ઘરે પેસતો નહોતો. આ ઘરે પેસવાનું નિશ્ચય કરો. જેજ અકળામણ થઈ ભોગવટો આવ્યો ને એટલે પાછા ફરો, મારે છૂટવું છે, મોક્ષે જવું છે. તો એ પરમ વિનયમાં આપણે રાખશે નહીં. તો એક વ્યાખ્યા છે ને કે જ્ઞાનીના ક્યારે પણ કિંચિત માત્ર દોષ ન દેખાય એ પરમ વિનયમાં જાય છે કે હમણાં તમે વાત કરી એ જાય છે? એ હોય જ, એ તો આવી જ જાય એમાં. આમ તો અજ્ઞાનીને દોષિત ન જવાનો, નિમિત્તને અપમાન કરનારને દોષિત ન જવાનો, તો જ્ઞાનીનું તો પતી જ ગયું ને. હોય જ, આપણે તો આગળના લેવલે જવા માંગીએ છીએ. જ્ઞાનીનું તો તમે કદાચ રાખો, પણ આ તો એક વ્યવહારમાં જો તમે આમ થયું ને પછી તમારી બુદ્ધિ ચડતી એક જગ્યાએ અવળી ચાલતી હોય ને એ બધી વધી વધીને જ્ઞાની સુધી અવળી ચાલી નાખે. પછી કઈ એને ખોરાક આપ્યો તમે એટલે પછી એ તમને પજાવશે, પછી એને ગમે ત્યાં એને તોફાન કરીને ઉભી રહેશે. જે નોકરને એક વખત ઘરમાંથી કાઢી મૂક્યો હોય પછી તું કહે ને કે ભાઈ આજે મારી તબિયત સારી નથી તો તું ઘઉં થોડુંક ચોખ્ખા લઈ આવો, ચાની પડીકી લઈ આવો. તમારી તબિયત બગડી પણ ચા માટે ધક્કો કેમ ખવડાવ્યો? એ કાલે પછી કે દેવા માટે, અરે કોઈ રીતે ધક્કો ના ખવડાવાય, એ પેધી જશે, ઘર છોડશે નહીં તમારું. તમારી ગમે તેટલી મુશ્કેલીઓ તપ કરો પણ તમારે એનો આધાર ન લેવો જોઈએ બુદ્ધિનો. આપણે બુદ્ધિને આરામથી આધાર લઈએ છીએ, પછી એ બુદ્ધિ થોડી વખત ઘરમાં ચડે છે, પછી કુટુંબમાં ચડી જાય, પછી મહાત્મા ઉપર ચડે, ધીમે ધીમે જ્ઞાન ઠેઠ દાદા સુધી વિચારી નાખે. એટલે એ આપણે અહીંથી જ એને કાપો પાટાટીઓ કે તારી વાત બરોબર છે. કામકાજના સોલ્યુશન માટે તારે કેવું હોય તો કે વ્યક્તિ માટે તારું કોઈ ચલાવી નહીં લઈશ. અને એ જાગૃતિ આપણી હોવી જોઈએ, આપણી જાગૃતિ હોવી જોઈએ કે આ આજે કામકાજના સોલ્યુશનમાં બુદ્ધિ વાપરતા વાપરતા વ્યક્તિને જો ગુનેગાર જોઈ લીધું તો પછી તમે વ્યક્તિને પકડીને એટલે બુદ્ધિ તમારી પર ચડી બેઠી. હવે હવે એ બુદ્ધિ પછી અહંકારને બધા જીવતા થતા વાર નહીં લાગે. એટલે બહુ સુંદર આપણને ફોડ મળે. આ તો ઉપકાર છે દાદાનો, નિરૂમાનો, જબરજસ્ત આપણને ચાવીઓ આપતા જ ગયા છે એક પછી એક કે બુદ્ધિને વસ્તુ કામકાજ માટે ગોઠવજો, વ્યક્તિને ન આડવા દેશો. આટલું એક જ વાક્ય બુદ્ધિને ડાઉન રાખનારી છે અને પરમ વિનય ઉત્પન્ન કરાવનારું છે. પરમ વિનયને રોકે છે તે બુદ્ધિ અને અહંકાર જ રોકે છે, એવું થયું ને. અને બુદ્ધિ એટલે માટે કે બુદ્ધિ એક અજવાળું છે, પછી અહંકાર એ અજવાળું છે. એટલે અહંકાર જલ્દી જડશે નહીં, પણ બુદ્ધિ એનું રક્ષણ કરતી હોય ને ત્યારે અહંકાર જડશે આપણને. અહંકાર સીધો પકડાતો નથી, એ બુદ્ધિ આજે હું વિશેષ છું માનું ને એટલે બુદ્ધિ એનું રક્ષણ કરતી, હું કઈ રીતે વિશેષ છું, એની પાસે 50 પુરાવા છે હું કઈ રીતે વિશેષ છું, કે હું પહેલો આવેલો, સુરતનું ધ્યાન રાખતો હતો, આ બધા મહાત્માને સેવા આપું છું એટલે વિશેષ છું. એટલે એ બુદ્ધિ વિશેષ, અહંકાર વિશેષ છું અને બુદ્ધિ એનું બધી રીતે ગુણાકાર ગોઠવ્યો, કઈ રીતે વિશેષ છું. હવે એ વિશેષના આધારે કંઈક વ્યવહાર બગડ્યો ને એટલે સૌથી પહેલી બુદ્ધિ અસર પામે છે કે આ નવો કોણ આવ્યો? દિવ્યગાન સમજે છું કે શું હું ચલાવતો તો નવો કોણ આવ્યો? એટલે એ પકડ્યું એણે, અને એ પકડ્યું ને એ પછી ભોગવટો આપે આપણને. ત્યારે આપણને પકડવું છે કે આ થયું કેમ,
આ બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે છે કેમ? આપણો અહંકાર, સયો અહંકાર, તો હું કંઈક છું, શું છું એ શોધી કાઢવાની જરૂર છે આપણે. ભાઈ કંઈક છું એ અહંકારના આધારે પેલી બુદ્ધિ, બુદ્ધિ આજે દોષિત ઠરાવે છે સામાન્ય. અને એ બુદ્ધિ દોષિત ઠરાવે ને એટલે ભોગવટા, અશાંતિ, ભય, દુઃખ ઉત્પન્ન થશે જ. પછી પકડો મૂળિયાને અને પછી રાખો કે નહીં બન્યું એ કરેક્ટ, ભોગવે તેની ભૂલ, ત્યાંથી શરૂઆત કરો. હવે શું? તો કે આગળ વધો, નિર્દોષ જુઓ. અને આપણે આપણી ખોળ શોધખોળ હોય કે આ જ પ્રોગ્રામ રાજકોટમાં કંઈ બન્યો હોત બીજા કોકથી તો તને કંઈક થાત, અને સુરતમાં બન્યો તને કેમ વાંકવું પડ્યું, એ આ ઊંધા છતાં બધા આડાઅડા એડજસ્ટમેન્ટ ગોઠવો તો તરત જળશે કે હું સુરતવાળો, મારી ટેરેટરી. એટલે અહંકારને ટેરેટરી ઉપર મમતા હોય થોડીક. એટલે આ તો દાખલો આપો, આવું ખોદતા 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 મૂળિયા શોધો. એટલે એક પૂતગલ ઉપર મોહ છે, શિખંડ ઉપર મોહ, તો બધા પૂતગલ ઉપર મોહ ક્યારે ફરી વળશે એનું ઠેકાણું નહીં. એટલે ત્યાં જ એ વિનય ચૂકવે છે, એટલે પરમ વિનય સુધી. પછી બગડતા બગડ્યું એટલે પછી બગડેલું ગબડી પડેલો માણસ ક્યાં જઈને અટકશે? 150 પગથિયા હોય એમાંથી એકાદ પગથિયું છટકે એટલે ચાલો 149 પર અટકશે ખરો? પછી ગબડતો ગબડતો જીરો તળેટી કેટલી ખીણમાં જઈને પડે પછી. એટલે આપણે અલબત્ત આ અક્રમ વિજ્ઞાન છે, દાદાની કૃપા છે, એવું કંઈ માઇનસમાં નહીં જાય. પણ આપણે શું છે કે એક જરાક ભગવટા ઉપરથી નવરાબટા મોળિયા સુધી જાઓ. સામાયિકો આપણે એ કરવા માગીએ છીએ, તો મને સામાયિકનો જ કંટાળો આવે છે. કારણ એ કોને કંટાળો આવે છે? કારણ એને એને રસ મજા કરવી છે, છૂટવું નથી હજુ અંદરના દોષોને. એ ચેન જ કેમ પડે આપણાથી? કોઈને દુઃખ થયું ચેન જ કેમ, જેમ કેમ કે ચેન જ કેમ પડે આપણને? અને આ દુઃખનું કારણ પેલો અહંકાર છે, હું વિશેષતાનો છું. એટલે આ બહેનો બધું કહે ને કે હવે બધા જ દોષોના વર્ણન કરે છે, કે જે મને પ્રતિક્રમણ થતા નથી, નિર્દોષ દેખાતા નથી, પસ્તાવા થતા નથી. એટલે હવે એક એ કેવી રીતે? તો કે શરૂઆત કરો, આપણે દુઃખી થવાની જરૂર નથી. દુઃખ અપાયું પ્રતિક્રમણ કરો, બસ શક્તિઓ માગો, શક્તિઓમાં કરતા 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 તૂટશે આવરણ. એટલે સહેજ ભોગવટો આવ્યો કે દુઃખ અપાયું, એ ત્રણ જ ફરીથી આપણે વાત કરતા હતા. કોઈને દોષ જોવા નથી નક્કી કરો જબરજસ્ત, કોઈને દુઃખ નથી આપવું નક્કી કરો, અને ત્રીજું કોઈ પરિસ્થિતિથી ભોગવટામાં આવવું નથી. બહુ થઈ ગયું, આટલી જાગૃતિ રહી એટલે આપણને દોષોનું સ્વરૂપ પકડાશે. પછી દોષો બધા અહંકાર ને બુદ્ધિના તોફાન હોય છે, અને એનાથી સામે પ્રજ્ઞા શક્તિ, આપણી પાસે જ્ઞાન જાગૃતિ છે. એટલે જ્ઞાનનું બળ વધતું જશે, બુદ્ધિ અહંકારના તોફાન ઘટતા જશે, આ પરિણામ ઉપરથી કારણો જડી શકે. ચંદ્રિકા પટેલ, રાજકોટ. દ્રવ્ય દોષ પ્રકૃતિનો કહેવાય, ભાવ દોષ અજ્ઞાનતાનો કહેવાય, તેને વિશે સમજણ પાડવાની વિનંતી. એ તો ગયા ભાવમાં અજ્ઞાનતાથી પછી છોકરાને તો વડવો જ પડે ને, એટલે આપણે ભાવ બગાડ્યો તેને ભાવ દોષ કહેવાય. અને ભાવ બગડવાથી પછી પ્રકૃતિ ઊભી થઈ, અને પ્રકૃતિ આજે ફળ આપે છે એને દ્રવ્ય દોષ કહેવાય. જેમ ભાવમાં બોલીએ તું ચોર છે, એ ચોર છે બોલ્યા એ ભાવ દોષ, અને પડઘા આવે એ દ્રવ્ય દોષ કહેવાય. એ પરિણામ સ્વરૂપે ઉભા થાય છે. સમજાયું ને? શરમ, ભય, સંકોચ મોક્ષ માર્ગ માટે બાધક થાય થાય ને? કારણ અહંકારને શરમ આવે છે, અહંકારને ભય લાગે છે, અહંકાર સંકોચ મારે છે. એ અહંકાર છે માટે અસરો ઉભી થાય છે, અને અહંકાર છે એ જ મોક્ષ માર્ગમાં બાધક કારણ છે. એટલે અહંકાર ખલાસ થાય એ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરાવનારું છે. એ અહંકાર ખલાસ થાય એમનામ જ મોક્ષ, કે મોક્ષ અહીં જ થાય આપણો. પ્રકૃતિ એ બાવામાં આવે કે મંગળદાસમાં આવે, આપણે આપણી રીતે જુદું પાડીએ. બધું પ્રકૃતિમાં બાવો આવી જાય, મંગળદાસ આવી જાય, પણ આપણે થોડું સ્લાઇસ જુદું પાડીએ છીએ કે પ્રકૃતિ અમુક ભાગને આપણે કહે ડિસ્ચાર્જ પ્રકૃતિ મંગળદાસમાં આવે છે, અને અને બાવામાં બિલીફો આવે છે. એ છે બધું ડિસ્ચાર્જ, છે બધું પ્રકૃતિ, પણ છતાં આપણે વિભાજન પાડીએ છીએ આપણી સમજવા માટે કે આ મન વચન કાયા બધી ક્રિયા મંગળદાસ કહીએ છીએ, માન્યતા બધી બાવો કહીએ છીએ. મહાત્માઓની હવે ઈચ્છા તો નથી જ પારકાનો દોષ જોવાની, તો પણ જોવાઈ જાય છે, હજુ તો કચાશ ક્યાં રહી જાય છે, તેમાંથી કઈ રીતે છૂટવું? અત્યારે એ જ વાત થઈ બધી કે આ અહંકારના આવરણ એવા છે, અને અહંકાર થ્રુ આપણે ક્યાં ઉભા છીએ? જાગૃત આત્માની જગ્યાએ હોતા નથી દરેક વખતે. હું સાચો છું એ પદમાં ઘૂસી જઈએ છે, હું સારો છું એ પદની સીટ ઉપર આવી જઈએ છે, અને ત્યાંથી પછી જોઈએ છે, અને એ સીટ પોતે જ ભૂલવાળી છે, અને પછી ભૂલવાળું બધું દેખાય છે. અને ભૂલવાળું દેખાયું એટલે આપણે તરત સીટ સમજવી છે કે આ સીટ ખોટી સીટ પર ઊભા છીએ.
તરત આપણે શુદ્ધાત્માની સીટ પર આવવું પડે. હવે એ ભૂલને લઈને અને એ ભૂલ એ સીટ છોડી શકતા નથી આપણે, કારણ ગયા ભાવથી ઇન્ટરેસ્ટથી બાંધેલી સીટ છે. અને ભવો ભાવથી આ જ ગાંઠી હોય ને અહંકારની, તો હું સાચો છું, પછી વધીને હું સારી છું, હું સાચી છું માં જાય. એ સીટ છોડવા માંગતા નથી અહંકાર, અને એ સીટ કુદરત તોડાવવા માગે છે. એટલે તમને જે જે ફટકા આવતા હોય ને આ સીટની ઉપર તમે ઉઠો, શુદ્ધાત્માની સીટ પર જાઓ, એની માટે હોય છે. પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, નિમિત્તને ગુનેગાર ઠરાવીએ છીએ, પોતાની ભૂલના રક્ષણ કરી દઈએ છીએ, એટલે સીટ છૂટતી નથી, શુદ્ધાત્મામાં આવતું નથી. એટલે આ અવસર છે કે સહેજ દોષ દેખાયો એટલે પ્રતિક્રમણો કરો, ધીમે ધીમે એનાલિસિસ કરો. આપણે બહુ સુંદર ટ્રેક મળ્યો છે આપણને, સહેજ સામાનું નેગેટિવ દેખાય ને એટલે તપાસ કરો કેમ નેગેટિવ દેખાયો, તો કે નેગેટિવ અભિપ્રાય હોવા જ જોઈએ. નેગેટિવ અભિપ્રાય કેમ ઉત્પન્ન થઈ ગયા, એણે અપમાન કર્યું માટે. જો માન આપો તો પોઝિટિવ અભિપ્રાય બેસત, અપમાન કર્યું તો નેગેટિવ અભિપ્રાય થાય. અપમાન કેમ લાગ્યો, તો હું સારો છું, મને ખરાબ કીધું એટલે અપમાન લાગ્યો, તો હું સારો છું એવો મને અહંકાર હોવો જોઈએ. હવે હું રિપ્લેસ જ નથી તો હું સારો છું ક્યાં આવ્યો, હું શુદ્ધાત્મા છું. એટલે પહેલું પગથિયું આપણે જીત્યા કે રૂપેશ નથી, હું શુદ્ધાત્મા છું. હવે સારો છું તો રૂપેશને બતાડો કે તું કઈ રીતે સારો છો. ચલો, એટલે બુદ્ધિએ કેટલા બધા પુરાવાથી હું સારો છું એવી બિલીફ ફિટ કરાવી હતી. એટલે ઘણા બધા પુરાવાઓ બતાડવા પડશે, કઈ રીતે તું ભૂલવાળો છે, કઈ રીતે ખરાબ છે તું. અને એ મોટું હોમવર્ક આપણું બાકી રહે છે. અને એ નહીં થવાથી પછી આવરણ તૂટતું નથી, અને નહીં તૂટવાથી આખું દેખાવાનું છૂટતું નથી. અને આમાં પોતાના દોષ જોવાનો ટ્રેક થયો, હવે સામાના નિર્દોષ જોવાનો ટ્રેક આપણે જુદો ગોઠવેલો. એટલે આપણે બે રીતે ચોખ્ખું થવા માગીએ છીએ, સામાને આ રીતે ઉપકારી માનો, અરીસો, પરમાણુનો સાયન્સ, હિસાબ, આપણે કેટલી બધી દાદા એ રીતો બતાડી છે. નિર્દોષ પોઝિટિવ એના લખીએ છીએ તો પોઝિટિવ લખો, ઘણા બધા એવિડન્સ થી પાંચ આજ્ઞા ડબલ એટલે પર પોઝિટિવ પણ જુઓ, એનાથી આગળ શુદ્ધ પણ જુઓ, એનાથી આગળ નિર્દોષ પણ જુઓ. અને નિર્દોષ જોયા પછી હજુ પોતાના દોષનો પુરાવા અને પોતાનો દોષનું મૂળિયું, એ પોતાના દોષ જોવાના ટ્રેક પરથી મૂળિયું પકડો. આ ખરેખર એક કે બે કે ત્રણ પ્રસંગોને ડિટેઇલમાં કરવા જેવા છે. જોજો કેટલું બધું જાગૃતિ વધી જશે. પછી આપણો કેમેરા ત્યાં આવીને ઊભો રહે છે કે હો આ અહંકારના સ્વરૂપને ઓળખો. પછી લઘુત્તમ ભાવ થવો જોઈએ, લઘુત્તમ એ લઘુત્તમ એ આ ભાવનો આપણો અભેદતા, લઘુત્તમ ભાવ એ આપણો પુરુષાર્થમાં આપણે આવી જવા માંગીએ છીએ. જરાક ગુરુત્તમ તો બુદ્ધિ એટલે ભેદ પડશે, એટલે બુદ્ધિ લઘુત્તમને જ અભેદતા હોય. જરાક લઘુત્તમથી ઉપર ચડ્યા એટલે અહંકાર છે, અને અહંકારને બુદ્ધિ હોય, બુદ્ધિ ભેદ પાડ્યા વગર રહેશે જ નહીં. એટલે આપણે અહીંયા પકડવા માંગે છે કે કેમ ભેદ પડ્યો, દોષ જોયો એટલે ભેદ પાડ્યો, ભેદ પાડ્યો એટલે અહંકાર હોવો જોઈએ, અહંકાર હોવો જોઈએ એટલે એને તોડો. અને અહંકાર એવો નથી તૂટેવો, એટલે ઘણી બધી બુદ્ધિએ પુરાવાથી બિલીફ ફિટ કરી છે, ઘણા બધા પુરાવાથી તોડવી પડશે. અને ઘણા બધા પુરાવામાં લખી લખીને એને કયા આધારે હું વિશેષ છું એને પુરાવા લખો બધા, પછી એક એકને ભાગાકાર કરો, લખીને હોમવર્ક કરો. એટલે મૂળ આ પોતાપણાનો દોષ જે છે ને, પોતાપણું એ બધું આવરણ હવે નડે છે આપણને. આ સ્થૂળ બધી વસ્તુ કરતાં સૂક્ષ્મ લેવલે આવરણ એવા છે ને, એ બધું હવે તૂટ્યું નથી આપણું. હરીશ, કર્મનો દય એટલો ચીકણો એટલી જાગૃતિ મોડી, એ તો બરોબર જ છે ને. પણ આ આપેલું જ્ઞાન છે, કર્મ ખપાવ્યા વગર. ક્રમિક માર્ગ હોત ને તો બધા કર્મો ચીકણા કર્મો ખાલી કરી નાખ્યા હોત, પછી સહેજમાં એને ભગવાનની પાસે આવે ને એમને એમ જાગૃતિ વધી જાય. આ કર્મો ખપાયા કર્મ મળ્યું છે, એટલે કર્મોના ફોર્સ આવે ને, હવે 15 ડિગ્રીથી વધારે ફોર્સમાં હોય એટલે જાગૃતિ એના કરતાં ઘટી ગયેલી લાગે, એ અપેક્ષાએ ડીમ થઈ જાય છે. પેલો ફોર્સ તો ઉદયમાં આવે, પછી ધીમે ધીમે ઘટે, પછી 70, 60, 50, 40, 30, 20, 10 ત્યારે જાગૃતિ આવે. સ્ટ્રાઇક થયા ઘરે આ ચૂક્યા, પછી ખૂબ પ્રતિક્રમણો કરો, દોધો કરો, જુદું રાખો, એમ કરતાં કરતાં કચરો ઓછો થાય, જાગૃતિ વધે. એવું સ્ટેપિંગથી જ ચડવાનું છે. એટલા અવતારથી જોતો જોતો આવ્યો હતો તે આ બાજુ દોષી દ્રષ્ટિ ઓછી થતી જાય, નિર્દોષ દ્રષ્ટિ વધતી જાય, એમ કરતાં કરતાં પૂરી થતી જાય. અનંત અવતારનું પરિણામ છે આ, બરોબર છે ને. પણ આમાં પોઈન્ટ શું છે કે દોષિત દ્રષ્ટિ બહુ સરસ આપણને લિંક મળે છે કે કેટલા બધા પુરાવાના આધારે એ દોષિત છે એવું પ્રૂવ થયું. પછી એમણે ખૂબ સ્ટડી કર્યો અને અનુભવ લીધો કે ના, ખરેખર નિર્દોષ છે. જેમ પેલો પિચકારી મારી
તો કે ભાઈ એક સેકન્ડ આગળ પડત, એક સેકન્ડ પછી પાછળ પડત, રોજ જતો તો કોઈ દાડો નથી પડી, આજે જ પડી, કેટલાય માણસો ગયા કોઈના કપડાં ના બગડ્યા, મારી પર જ બગડ્યું, એની ઈચ્છા નહોતી, થોક પિચકારીની ઈચ્છા નહોતી મારી પર પડો, કોર્ટની ઈચ્છા નહોતી મારી પર પડો, કેવી રીતે બન્યું એ પછી પુરાવા કેટલા બધા ગોઠવીને કે ના, માટે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એટલે એવી રીતે એક એક કોઈને દૂષિત નથી એવું સમજવા માટે કેટલી બધી ગોઠવણી કરી. આ પ્યાલો પડ્યો તો સ્ટીલનો હતો ના ફૂટત, રોજ લઈને જતા તો કોઈ દાડો ના ફૂટ્યો, ગાદલા ઉપર પડ્યો તો ના ફૂટત, જમીન પર પડ્યો તો ફૂટ્યો. એટલે કેટલા બધા એવિડન્સના આધારે કાળ પાક્યો, ક્ષેત્ર ભેગું થયું, નિમિત્ત ભેગા થયા, માટે પોતાની ઈચ્છા નથી છતાં કેમ બન્યું, માટે કોઈક બીજો કરતા છે. એમ ધીરે 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 સાચો કરતા કોણ, કેવી રીતે શુદ્ધ છે, કેવી રીતે નિર્દોષ છે, એ ઘણા બધા પુરાવાથી પછી નિર્દોષ દ્રષ્ટિ મજબૂત થતી ગઈ. અને પાછી નવી દોષિત દ્રષ્ટિ ઊભી થાય, પાછા પુરાવા ગોઠવે, નિર્દોષ ઠરાવે, એમ કરતાં કરતાં ચોખ્ખું થઈ શકે. ચાલો તો આપણે સામાયિક લઈએ. આપણે ખાસ તો આજે લેવો મીઠાશ ઉપર, કે જ્યાં જ્યાં કડવાશ આવે છે પછી એને આપણે દોષિત જોવાઈ જાય છે, અપમાનથી કે નુકસાનથી કે કંઈક ધાર્યું ના થવાથી, જે જે અણગમા ઊભા થાય કે આપણને દુઃખ ઊભા કરે કે નુકસાન કરનારા કોઈ પણ નિમિત્ત આવ્યું ને, ત્યારે આપણે શુદ્ધાત્મા તરફ જતા નથી, નિમિત્તની ઉપર ઢોળી દઈએ છીએ, ગુનેગાર ઠરાવી દઈએ છીએ. અને એ વસ્તુ સહેજ ભોગવટો આવ્યો ને એની પરથી નિર્મા નથી કહેતા, કેળો નહીં મૂકવા, મૂળિયું ક્યાં છે શોધી કાઢો. મૂળિયું અહંકારની રોંગ માન્યતા, હું સાચો છું, સારું, બધું કઈ જાત જાતનું હશે ગમે તે હોય. આપણે અત્યારે જે જે, એટલે આપણે પહેલું સ્ટેપ એ લઈશું કે આપણો જે જે ભોગવટો આપે છે એ નિમિત્તને નિર્દોષ જોવો છે, ભલે નહીં રહે પણ તો એનો દોષ ખરેખર નથી જ, હું ભોગવું છું, મારી જ ભૂલ છે. માટે ત્યાંથી પ્રતિક્રમણની શરૂઆત કરો કે ભાઈ આપણે ભોગવીએ છીએ એનો દોષ કેમ કઢાય, માફી માં, હે દાદા ભગવાન મને દોષિત દેખાય છે એની માફી માગું છું, અને નિર્દોષ જોવા એવી શક્તિ આપો, એ કૃપા કરો. પહેલું સ્ટેપ આ લેજો, કારણ આપણી પાસે આખો મોટો ઢગલે બંધ જાતના દોષો છે, અને શેઠ મૂળિયો જોવા જશો કશું જડશે નહીં. આ તો આપણે ટ્રેક બતાડી દીધો, અહીંથી મુંબઈ જવાનો ટ્રેક બતાડ્યો કે પહેલાં મણિનગર આવશે, પછી નડિયાદ આવશે, ને પછી આણંદ આવશે, ને પછી નડિયાદ આવશે, ને પછી વડોદરા આવશે, ને પછી ભરૂચ આવશે, ને અંકલેશ્વર વચ્ચે કરતાં કરતાં, તેથી કરીને મને કંઈ હજુ મને કંઈ નાના સોપારા દેખાતું નથી, ને વસે દેખા, એટલે પણ હજુ મણિનગર ગયું નથી, શું કચકચ કરો છો. એટલે આપણે પહેલાં આ ચોખ્ખું કરવાનું, કોઈને દુઃખ થાય છે, કોઈનાથી ભોગવટો આવે છે, તો આપણે જે દોષિત દેખાય છે એમાં પાછા ફરો કે ના, ગમે તેવો દુઃખ આવ્યું, નિમિત્ત નિર્દોષ જ છે, મારે દોષ તો જોવો જ નથી, મારો હિસાબ છે ભોગવું છું, હું જ મારી જ ભૂલ. એટલે જુદું રાખો કે ચાલો રૂપેશ તમે જ ભોગવો, તમારી જ ભૂલ, નિમિત્તને દોષિત ના જોશો. અને નિશ્ચય એ કરવો છે કે હવે છૂટવું છે, મોક્ષે જવું છે, દોષિત જોઈને આપણે બંધાવવું નથી, ભટકવું નથી સંસારમાં, પાછા ફરો ત્યાંથી. પછી જેને પોતાની ભૂલ વધારે આગળ વધવું હોય તો વધી શકે છે, પણ નહીં તો આગળ ના વધશો. એક એક વ્યક્તિઓમાં જ્યાં જ્યાં ભોગવટ આવ્યા હોય ત્યાં ત્યાં આપણે પાછા ફરો, મોક્ષના ધ્યેય સાથે, છૂટવાના ધ્યેય સાથે વધારે આગળ વધી શકો. તો આપણે ટ્રેક બતાડેલો છે, ધીમે ધીમે વધજો, ના ફાવે તો બોજો ના રાખશો, ઊંચવાડો થતો હોય તો ત્યાંથી હોલ્ડ કરવો. આપણે આટલું ચોખ્ખું તો કરવામાં રાખી શકીએ, બીજાને દુઃખ થાય એનું પ્રતિક્રમણ કરો, કોઈનાથી દુઃખ થયું ભોગવટ આવ્યા એના પ્રતિક્રમણ કરો, અને દિલથી કરતા જાઓ કે ના, મારે હકીકત તો આ જ છે, મારી બુદ્ધિ કબૂલ નથી કરતી, એ જુદી વસ્તુ છે, બાકી હું ભોગવું છું, મારી જ ભૂલ, અને બન્યું એ જ ને, એને આમ કરવું જોઈતું હતું, આમ કરવું જોઈતું હતું, ના આ ખોટું કરે છે, અને પછી ખોટું કરે છે એને દોષિત નિર્દોષ કેવી રીતે જોવાય. તો કે ના, એ ખોટું કરે છે કે સારું કરે છે, હિતકારી કરે છે કે અહિતકારી રહે છે, પણ ભોગવીએ છીએ એટલે આપણી ભૂલ છે જો. અને એ ગમે તે કરતો, એ ખોટું સારું એ બુદ્ધિના લક્ષણો છે, એ બુદ્ધિ કમ બતાડે, એ સાચું ખોટું એની કોઈ વેલ્યુ જ નથી. આપણે ઊંધું જોઈએ છીએ એટલે દોષ કહેવાય છે, શુદ્ધ જુઓ તો નિર્દોષ કહેવાશે. એટલે આપણે આ જગ્યાએ લાવવા માંગીએ છીએ કે હમણાં સારું કર્યું કે ખોટું કર્યું, નુકસાન કર્યું કે ફાયદો કર્યો, આપણે ફાયદો કર્યો એને નિર્દોષ જોઈએ છે, હિત સારું કરે એને નિર્દોષ જોઈએ છે, અને ખરાબ કરે એને દોષી જોઈએ છે, એવું નહીં. ભોગવટો આપણને આવે છે માટે ભૂલ પોતાની જ છે, અને માટે આપણે સામો નિર્દોષ જ છે. એ તો 100% એ ડિસિઝન પર આવી જ જવું પડશે આપણે. અને જો એ ડિસિઝન જો ના આવતું હોય ને તો આપણે વધારે હજુ શક્તિ માગવાની જરૂર છે, દાદા તમારી વાત મને પૂરેપૂરી સમજાવી, શક્તિ આપો, મને નિર્દોષ છે એવું મને
હાજર એવી શક્તિ આપો. શક્તિ માગીને કામ કરો, ધીમે ધીમે આવશે. બહુ ચીકણો હિસાબ હશે તો બુદ્ધિ કબૂલ જ નહીં થાય, દોષિત જ ઠરાયા કરશે. હવે શક્તિ માગો દાદા પાસે, જેનાથી આગળ વધાતું હોય તો આગળ વધો. નેગેટિવ અભિપ્રાય જુઓ, નેગેટિવ વાણી વિચારથી આગળ અભિપ્રાય જુઓ, પછી આગળની વાત પછી લઈશું. અત્યાર સુધી આ બે સ્ટેપ સુધી જાઓ અને પોઝિટિવ અભિપ્રાય ગોઠવો અને શુદ્ધ દ્રષ્ટિ ગોઠવો.